તારીખ 19/10/1995 ધનસુરાની પીપલ્સ કોઓપરેટિવ બેંકના નવા મકાનના ઉદ્ઘાટન પ્રસંગે દિવાળીનું પર્વ હોવાથી દિવાળી ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાનું પ્રવચન કેસેટ નંબર 148. નમઃ શાંતાય તે જસે ધનસુરા પીપલ્સ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી, ઉપચેરમેન શ્રી, મેનેજિંગ ડિરેક્ટર શ્રી, ડિરેક્ટર શ્રીઓ, સજ્જનો અને બહેનો, વિશ્વના નકશા ઉપર જો તમે નજર નાખશો તો તમને એક ખાસ વાત દેખાશે. ગોરી પ્રજાની સંખ્યા કેટલી અને કેટલા ભૂભાગ ઉપર એ અધિકાર કરીને બેઠી છે, બીજી પ્રજાઓની સંખ્યા કેટલી અને એમને ભાગે કેટલી જમીન આવી છે. આખી દુનિયાનો પૈસો ભેગો કરવામાં આવે અને આખી દુનિયાના પૈસાને જુદી જુદી પ્રજાઓમાં વર્ગીકૃત રીતે વહેંચવામાં આવે તો ગોરી પ્રજાની પાસે આજે કેટલો પૈસો છે અને બાકીની પ્રજાઓ પાસે કેટલો પૈસો છે એનું કેલ્ક્યુલેશન કોઈ વાર તમે જરૂર કરજો, તમારી આંખ ઉઘડી જશે. કેટલીય ધારણાઓ, કેટલીય માન્યતાઓ જમીન દોસ્ત થઈ જશે. આખી દુનિયામાં આજે જો 6 અબજની વસ્તી હોય તો ગોરી પ્રજા એમાં બહુ તો 1 અબજ હોઈ શકે. 1 અબજની વસ્તી હિન્દુસ્તાનના 1 માણસ કરતા 30 ગણી વધારે જગ્યા રોકીને બેઠી છે. 30 ગણી વધારે જગ્યા. તમે અર્જેન્ટિનાથી માંડીને ઠેઠ કેનેડા સુધીનો આખો બંને અમેરિકા ખંડો, ઓસ્ટ્રેલિયા, યુરોપ, રશિયા, સાઇબેરિયા આ બધું ગણીએ અને બીજા કેટલાક ભાગો. એવું શું કારણ છે કે હિન્દુસ્તાનના 1 માણસ કરતા એ 30 ગણી વધારે જગ્યા ઉપર બેસી શક્યા છે, એનું શું કારણ છે? બીજો, હિન્દુસ્તાનના 1 માણસની જે મિલકત છે એ મિલકતની તુલનામાં ગોરા માણસની મિલકત 60 ગણી વધારે છે. 60 ગણી વધારે છે. કોઈ વાર તો વિચાર કરો, આટલી વિશાળ જમીન અને આટલી વિશાળ મિલકત કયા કારણોથી અમને મળી છે? કોઈએ દાનમાં આપી છે, એમના પ્રારબ્ધ સારા હતા, ઈશ્વરે એમના ઉપર વિશેષ કૃપા કરી, એ વધારે પડતી ધાર્મિક હોવાના કારણે એના ઉપર આટલી બધી કૃપા થઈ? કંઈક તો વિચાર કરો. જો આ વાતને સમજવી હોય તો હું તમને હમણાં જે આવનારા આપણા પર્વો છે, ઉત્સવો છે, દિવાળી, એના માધ્યમથી કંઈક કહેવા માંગુ છું. એને પર્વ જ ના કહેવાય જે પ્રેરણા ના આપે. પ્રેરણા આપે એનું નામ પર્વ કહેવાય. અને એને પ્રજા જ ના કહેવાય જે પર્વમાંથી પ્રેરણા ના લે. એને ધર્મગુરુ ના કહેવાય જે પર્વની પ્રેરણાનો સંદેશો લોકો સુધી પહોંચતો ના કરે, પહોંચાડે નહીં, એને ધર્મગુરુ ના કહેવાય. દિવાળીનું જે પર્વ છે એ એક સાથે 6 પર્વોને જોડાયેલું છે. વાઘ બારસથી શરૂ થાય અને ભાઈબીજ સુધીના 6 દિવસો 6 જુદી જુદી વાતોની પ્રેરણા આપવા માટેના પર્વો છે. કોઈ વાર વિચાર કર્યો વાઘ બારસ શા માટે?
બીજા કોઈ પ્રાણીને ન પસંદ કરવામાં આવ્યું અને વાઘને કેમ પસંદ કરવામાં આવ્યો? એક બીજી વાત યાદ રાખજો, સાહિત્યકારો કવિઓ હંમેશા પશુ પક્ષીઓના માધ્યમથી માણસોની મૂલવણી કરતો હોય છે. પંજાબ કેસરી એમ કહીએ ને, એના પાછળ એક હેતુ હોય છે. બળદ છે એ બહુ મહેનત કરે છે, બહુ મહેનત કરે છે, બહુ પુરુષાર્થ કરે છે, પણ કોઈને આપણે બળદ કહીએ તો, અને બળદ કહો તો હજુ તોય ઠીક છે. હવે તમે સમજી ગયા, બળદ નિર્દોષ છે, પવિત્ર છે, નિષ્પાપ છે, છતાંય કોઈ પોતાની જાતને બળદની ઉપમા આપવા તૈયાર? એનું કારણ જાણો છો? એનું કારણ બે છે. એ જે મહેનત કરે છે, કોઈએ નાથ નાખી છે એટલે મહેનત કરે છે, અને કોઈના ડચકારે એ મહેનત કરે છે. જો એનું પોતાનું ચાલે તો એ મહેનત કરે, પણ કોઈએ પકડીને એને નાથ નાખી દીધી છે. જે વ્યક્તિ કે જે પ્રજા જબરજસ્તી કોઈનો નથાયેલો હોય, એ વાઘ ના થઈ શકે. નાથવાળો વાઘ તમે જોયો? તમે પવિત્ર હોવ, તમે નિર્દોષ હોવ, તમે સારા હોવ, તમે ભલા હોવ, એટલું જ પર્યાપ્ત નથી. તો મંદિરમાં બેસી માળા કરો. આપણે તો ઘણા મંદિરો બાંધ્યા, ઘણા ખાલી પડ્યા છે. ધનસુરામાં કોઈ ઉમેદવાર હોય તો કહેજો, ઘણા ખાલી પડ્યા. હરદ્વારમાં 10,000 મંદિરો છે, અને આરતીના ટાઈમે કોઈ ટોકરો ખખડાવનારો નથી. એટલે પૂજારી એક હાથે આરતી કરે છે ને, દોરડું બાંધેલો ટોકરો એક હાથે આમ ખેંચે છે, અને હજુ નવા બંધાય જ જાય છે, હજુ નવા 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 બંધાય જ જાય છે. પેલી ગોરી પ્રજા છે ને, એ સારી ભલી ને પવિત્ર હોવાના કારણે આટલી મોટી સંપત્તિ ઉપર બેઠી નથી. એટલે ત્યારે આપણે કોઈને બળદ તો ના કહી શકીએ. બીજો કોઈ પક્ષી, કોઈ પ્રાણી લઈ લો, કઈ વાંદરાય ના કહી શકાય કે ભાઈ આ હુકાહુક કરે છે. જોકે દરેક ગામમાં 2-4 જણા હુકાહુક કરનારા હોય જ છે. આ ઝાડ ને પેલું ઝાડ ને, અહીં કુદાકુદ ને, અહીં કુદાકુદ ને, અહીં કુદાકુદ ને. તમારે ધમસુરામાં નહીં હોય એવું મને લાગે છે. હે, અને હોય તો સભામાં નહીં હોય એટલું સારું છે. શા માટે વાઘને કેમ પસંદ કર્યો, અને 12 કેમ? તમારા પર્વોને સમજો, એમાંથી પ્રેરણા હમણાં થોડા દિવસમાં જ આવવાની છે, પરમ દિવસે છે. 11 કેમ નહીં, 10 કેમ નહીં, વાઘ 12 શા માટે? એટલા માટે કે વાઘ છે ને, એ શૌર્યનું પરાક્રમનું પ્રતીક છે, જંગલનો રાજા છે. એક બીજી વાત યાદ રાખજો, દુનિયામાં હંમેશા અલ્પસંખ્યકોએ રાજ્ય કર્યું છે, બહુસંખ્યકો કદી રાજ કરી શક્યા નથી. આખી દુનિયાનો ઇતિહાસ તમે જોજો, અને ભારતનો તો ઇતિહાસ ચોખ્ખો છે જ. શકો અલ્પસંખ્યક હતા, હુણો અલ્પસંખ્યક હતા, સિથિયનો અલ્પસંખ્યક હતા, મુસ્લિમો સુલતાનો અલ્પસંખ્યક હતા, મોગલો અલ્પસંખ્યક હતા, અંગ્રેજો તો બિલકુલ અલ્પસંખ્યક હતા, મરાઠાઓ ગુજરાત માટે અલ્પસંખ્યક હતા, અને ગુજરાતમાં નાના મોટા રજવાડા ચલાવનાર દરબારો પણ અલ્પસંખ્યક હતા. ટોળા કદી રાજ નથી કરી શકતા, રાજ કરનારા તો મુઠ્ઠીભર માણસો હોય છે, અને મુઠ્ઠીભર માણસોમાં એ લાયકાત હોય છે કે ટોળાને પોતાના પક્ષમાં વાળી શકે. જેમ પૂતળીઓને ચાવી આપીને તમે નચાવી શકો ને, લોકશાહીનો બીજો શું અર્થ છે? જેને ટોળું નચાવતા આવડે એ નેતા, હે, ટોળાને પોતાની તરફ કરતા આવડે અને નચાવતા આવડે એ નેતા. અને ટોળું હંમેશા નાચવા માટે જ પેદા થયું હોય છે, ટોળાનો અર્થ જ એ છે. એક દિવસ એને ખવડાવો પીવડાવો ગેલમાં લાવી દો, નાચે કૂદે, જે લેવું હોય લઈ લો, પછી બીજા દિવસે તમે કોણ ને, એનું નામ તો ટોળું છે. યાદ રાખજો,
વાઘ છે ને એટલે હંમેશા જંગલમાં હરણા કેટલા છે, સસલા કેટલા છે, રાજ કરી શકે છે? મુઠ્ઠી પર વાઘ છે અને વાઘ રાજ કરે છે, સિંહ રાજ કરે છે, કારણ કે એની પાસે શૌર્ય છે, પરાક્રમ છે. આ પર્વના દિવસે શાસ્ત્ર આપણને પ્રેરણા આપે છે કે વાઘ જેવા થજો, સિંહ જેવા થજો, હરણા જેવા નહીં, સસલા જેવા નહીં, ગભરું, ભોળા, રૂપાળા, દેખાવડા બધે બરાબર, પણ એકબીજાનો ખોરાક થવા માટે જન્મ્યા છે. એ વહેલા માળા કોઈનો ને કોઈનો ખોરાક થઈ જવાના છે. અને જ્યારે કોઈનો ખોરાક થતો હોય છે ત્યારે એમનો પક્ષ લેનારું કોઈ નથી હોતું. અરે રે બિચારા હરણા, એવું કોઈ કહેનારું નથી હોતું. ફોટો તો વાઘનો જ પડતો હોય છે, કેલેન્ડર તો સિંહનું જ બનતું હોય છે. વાઘ જેવા થજો. વાઘ જેવા માટે થવું હોય તો શું કરવાનું? એટલે બારસ પસંદ કરી, બારનો આંકડો પસંદ કર્યો. પરમેશ્વરે તમને બાર તત્વો આપેલા છે. જો એ બારે બારને તમે પરાક્રમથી ભરી દો, તેજસ્વીતાથી ભરી દો, તો તમે વાઘ થઈ જાઓ. પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ, આ બાર છે ને, એ બારને જો તમે પરાક્રમથી ભરી દો બસ તમે વાઘ થઈ જાઓ. પેલો અંગત છે એ વાઘ છે, રાવણની સભામાં જેને ઉભો છે અને પગ રોપીને ઉભો છે અને રાવણને ચેલેન્જ આપે છે કે મારો પગ ઉપાડો, હું હારી જઈશ, સીતાને હારી જઈશ. પરાક્રમ વિના તમે પોતાની સભામાં નથી પગ રોપી શકતા, હવે પારકી સભામાં તો શું રોપવાના હતા. અને આપણે તો એવા માટી પગા લોકો પેદા કરીએ છીએ કે એ માટી પગા, એકવાર આ સભામાં, એકવાર આ સભામાં, એકવાર આ સભામાં, એકવાર આ સભામાં. સ્ટીલના પગ ક્યાંથી લાવવા? અને સ્ટીલના પગ ન આવે ત્યાં સુધી વાઘ થવાય. મક્કમ થઈને એક જગ્યાએ પગ રોપ્યો, રાવણ એને ઉપાડી ન શક્યો. રાવણ કોણ છે? સોનાની લંકાનો સ્વામી છે. સોનાનો એક ટુકડો આપે તો બેડો પાર થઈ જાય, અહીં તો ચાંદીના ટુકડામાં પગ ઉખડી જાય છે. સોનાની વાત તો બહુ દૂર રહી, કાગળના ટુકડામાં પગ ઉખડી જાય છે. સોનાની લંકાનો અધિપતિ છે કે નથી હનુમાનને બદલી શકતો, નથી એ અંગદને બદલી શકતો, કારણ કે એમના સ્ટીલના પગ છે. એક બીજી વાત યાદ રાખજો, જે જાહેર જીવનમાં પડ્યા હોય એમના પગની કસોટી કોઈને કોઈ ટાઈમે તો થતી જ હોય છે, કે માટી પગા છે કે સ્ટીલના પગવાળા છે, કોઈને કોઈ ટાઈમે તો એમના પગની કસોટી થતી જ હોય છે. જે લોકો વ્યક્તિગત જીવન જીવે છે એમની એ થતી હોય છે, પણ એમના પગ કદાચ ઉખડી ગયા કે માટી ધોવાઈ ગઈ તો એને નુકસાન થશે, એના ઘરને નુકસાન થશે, સમાજને કઈ નુકસાન નહીં. પણ જે લોકો સમાજમાં પડ્યા છે એના પગ જો ધોવાઈ ગયા, એના પગ જો ઉખડી ગયા, તો એનું નુકસાન તો આખા દેશને થશે, આખા સમાજને થશે. ભલા થજો, થોડી વાર થાય તો વાર થવા દેજો, પણ શોધી શોધીને સ્ટીલના પગવાળા ભેગા કરજો, માટીના પગવાળા માણસો ભેગા ના કરશો. વધારે ચર્ચા નહીં કરું, પણ આ પહેલી શરત છે. આપણે વાઘ બારસનું પર્વ ઉજવવાનું છે, પેલા ગોરાઓ પાસેથી શીખવું છે. મારે ઘણી વાર આફ્રિકા જવાનું થાય, હું દૂર દૂર જંગલોમાં જઉં, એકલો ગોરો માણસ, અંગ્રેજ હોય, જર્મન હોય, એકલો, એની પત્ની, બે છોકરા જંગલમાં પડ્યા હોય, એના સાંભો લઈને ચારે તરફ જંગલ હોય, કોઈની તાકાત નહીં કે એના કમ્પાઉન્ડમાં પગ મૂકી શકે, બે અલ્સેશિયન કૂતરા અને બે રિવોલ્વર, બે પિસ્તોલ, કોઈની તાકાત નહીં, રામ દુહાઈ, આના અંદર કોઈ પગ ના મૂકી શકે. પેલો ગોરો એની ગાડી લઈને શહેરમાં કામે ગયો હોય અને એની પત્ની એકલી ત્યાં જંગલમાં બેઠી હોય,
કામ કરતી હોય, લોકો પાસેથી કામ લેતી હોય, પણ એને ડર ના લાગે કે હમણાં મને કોઈ ઉપાડી જશે તો. કેમ? વાઘ છે વાઘ. આપણે કેમ આખી દુનિયામાં કેમ માર ખાયા છે, આખી દુનિયામાં આપણે કેમ લૂંટાયા છે? તમે લંડન જજો, લંડનમાં બે મોટા એરિયા છે જ્યાં આપણા ભારતીય લોકો રહે. એક વેમ્બલી છે, એક સાઉથ હોલ છે. વેમ્બલીમાં બધા ગુજરાતીઓ રહે છે. તમને એમ જ લાગે જાણે અમદાવાદ કે સુરત આવ્યા હોય ને એવું બધું, ગુજરાત જ ગુજરાત દેખાય. અને સાઉથ હોલમાં બધા શીખો રહે છે, પંજાબીઓ રહે છે. વેમ્બલીમાં તમે જુઓ તો ફૂટપાથ ઉપર બધું પાથર્યું હોય, બિછાયું હોય શાકભાજી. પહેલા એવું ના થઈ શકતું, હવે બધું ગુજરાત બનાવી દીધું. કાગળ પડ્યા હોય, કચરો પડ્યો હોય, બધું બહેનો ફરતી હોય આપણી. અને ગુજરાતી બહેનો હોય એમના ગળામાં અછોડા હોય જ, અને અછોડા હોય તો અછોડા તોડનારા પણ હોય. અછોડા વિના તો ગળું પૂછું લાગે. પછી પેલો આવે ને ભાટ થઈને અછોડો તોડે જાય, એટલે પછી આખું બજાર જોતું હોય, પોલીસ 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 એમ બૂમો પાડે. પેલો કે તું જા, તું ગા, તું ફોન કર, તું ફોન કર. અને પેલો બિંદાસ્ત થઈને અછોડો તોડીને જતો હોય. પછી પેલી બેન રડતી હોય. એક વાર એવી બેન રડતી રડતી મારી પાસે આવી, મને કે બાપુ 5 તોલાનો અછોડો હતો એ તોડીને જતો રહ્યો, એમ કે લઈ ગયો. હું કંઈક બોલું એના પહેલા મારી બાજુમાં એક વૃદ્ધ બેઠેલા, આવા કોઈ મોટી ઉંમરના વૃદ્ધ બેઠેલા, એમણે એને આશ્વાસન આપ્યું, અરે બેન એમાં રડે છે શું, એમ કે એ ગયા જન્મનો માગતો હતો લઈ ગયો, એમ કે. કેવું સમાધાન ફળી કાઢ્યું, એ તો ગયા જન્મનો માગતો હશે તે લઈ ગયો. હવે કોઈ ઉપાય તો કરવાનો રહ્યો જ નહીં ને, આપણે તો બધું ગયા જન્મનું જ ચૂકવવાનું રહ્યું. જે લઈ જાય એમાં એક જ કહેવાનું, ગયા જન્મનો હતો એટલે શાંતિ, આપણને શાંતિ. 2-3 દાડા રોક. સાઉથ હોલમાં બધા શીખો રહે છે, પંજાબીઓ રહે છે. અછોડા તોડનારા હોય ત્યાં પણ કારીગરી શરૂ કરી. પણ પહેલા દિવસે જયારે અછોડો તોડ્યો એ હોકીઓ લઈને એવા તૂટી પડ્યા ને, ધીમી નાખ્યો. હવે કોઈ અછોડો તોડતું નથી. એમની સ્ત્રીઓ હવે બિંદાસ્ત થઈને અછોડા પહેરીને ફરે છે, પણ કોઈ તાકાત નહીં ગયા અછોડા ઉપર હાથ નાખી શકે. પોચી પ્રજા થવું અને લૂંટાતા રહેવું અને લૂંટનારાઓને પાનો ચડાવવાનું રૂપ ધારણ કરવું એ કોઈ સારી પ્રજાની નિશાની નથી. તમે પૈસા કમાઈ શકો છો, તમારા જેટલું પૈસા કમાતા કોઈને નથી આવડતું. તમે ભણી શકો છો પણ તમે કમાયેલાનું રક્ષણ નથી કરી શકતા. અને રક્ષણ નથી કરી શકતા એટલે દરિદ્ર માણસના દુશ્મનો કરતા ધનવાનોના દુશ્મનો વધારે હોય છે. દરિદ્ર પાસેથી શું લૂંટવાનું હોય? એટલે પેલો પર્વ કહે છે, વાઘ જેવા થજો. તમારી બારે બાર તમારો હાથ, તમારા પગ, તમારી બારે બાર ઇન્દ્રિયો છે. બાળકને એવું બનાવો કે વાઘ જેવું થાય. વાઘ જેવું થાય તો શું થાય ખબર છે? કેટલી વાર તો એમ થાય કે તમને કઈ પ્રેરણા જ નથી લેતી. અંબાજી ક્યાં બેસે છે? જગદંબાની સવારી કયા આસન ઉપર થાય છે? વાઘ ઉપર થાય છે. વાઘ વિના શક્તિ બેસે નહીં. શક્તિનું આસન વાઘ છે. આપણે શક્તિની પૂજા કરીએ છીએ પણ વાઘ વિના વાઘ નથી થવું. તો શક્તિ કે ના બેસવું. આખી દુનિયામાં જ્યાં વાઘ હશે ત્યાં શક્તિ બેસશે. તો હવે આપણે શું કરશું કે આપણે ગરબા રમશું. ભેગા થઈને બધા તાળીઓ પાડો ને ગરબા રમો ને એક કાંકરો પડે ને ભૂર કરીને માતાજીનો ફોટો મૂકી નો, પછી ફોટો તો લઈ જાઓ. મને ઘણી વાર એમ થાય મારે પરલોકની વાતો નથી કરવી. બધી ઘણા લોકો કરે છે, ઘણા લોકો એ બાબતની વાતો કર્યા કરતા હોય છે. માનવ જન્મ સુધારી લો ને સુધારી લો એટલે શું સુધારી લેવાનું? સુધારી લેવાનો એ જ અર્થ છે, ઘર છોડો, પત્ની છોડો, બાર છોડો, દુકાન છોડો, થઈ જાઓ બાવા એમ ને. તો સુધારી લીધો. એટલે અમે તો બે બગાડ્યા છે, શું કામ તમે બે સુધારવાની વાત કરો છો? ઓછામાં ઓછું તમે એક તો સુધાર્યું છે, પેલાના તો બે બગડ્યા છે. માનવ જન્મને સુધારી લેવાનો અર્થ છે કે તમે અહીંયા સ્વમાનપૂર્વક ગૌરવપૂર્વક જીવો,
અને આવનારી પેઢીને સ્વમાન અને ગૌરવનો વારસો આપીને મરો. લાચારી અને ફળફળતા અને બિક્કણપણાનો વારસો આપીને મરો તો તમારું જીવન એળે. એટલે પેલી અંબાજી છે, જગદંબા છે, એ તો વાઘ ઉપર આવીને બેસે છે, એને વાઘની સવારી છે. મંદિરોમાં આપણે વાઘ મૂક્યો એટલા માટે મૂકેલો છે. બીજા દિવસે ધનતેરસ આવે છે. ચર્ચા તો ઘણી છે, પણ મારે છ એ છ બાબતો થોડી થોડી કહેવી છે. અને આ પર્વ છે તમને પ્રેરણા મળે એટલા માટે. ઘણી વાર ઘણા પર્વોને આપણે વિકૃત કર્યા છે, એમ ધનતેરસને પણ એના મૂળ અર્થમાં વિકૃત કરી દીધી છે. ધનતેરસનો મૂળ તહેવાર ધન ધોવા માટેનો તહેવાર છે. જે વૃદ્ધ માણસો હોય એમને પૂછી જોઈએ, આ દિવસ ધન ધોવાનો છે. ઘરમાં જે રૂપિયો ચાંદીનો પહેલા રાખતા એને દૂધથી ધોવે અને એ રીતે ધન ધોવાનો પર્વ. પછી લોકોએ એને બે રીતે વિકૃત કર્યું. એક તો લક્ષ્મી પૂજન કરી દીધું, એ તો તોય ઠીક છે, અને એથી વધારે વિકૃત કર્યું ચોપડા પૂજન કરી દીધું. તો ચોપડા પૂજન ને ધનતેરસને શું લેવા દેવા. અને વેપારીઓના મગજમાં એટલા વહેમ નાખવામાં આવ્યા, એટલા વહેમ નાખવામાં આવ્યા. વેપારી અંધશ્રદ્ધા વિનાનો હોય જ, અને હોય તો એ નવાઈ કહેવાય. એના બે કારણો છે. એક તો એનું વાંચન નહીં, વાંચન નહીં. વેપારી કાં તો છાપું વાંચે, અને છાપામાં ભાવ વાંચે, આઠ કોલમનું હેડિંગ ના વાંચે. એમાં પેલું આમ પાનું આમ કરીને રાયડાના શું ભાવ છે, ફલા જીરાના, વરિયાળીના, ફલાણા ફલાણા શેરના કેટલા ભાવ છે, એટલે એ વાંચે, અને આખો દાડો ચોપડો વાંચે. અને બીજું કારણ છે કે એની આવક છે ને અનિશ્ચિત છે. નોકરિયાતની આવક તો નિશ્ચિત હોય, 4000 પગાર હોય એટલે શનિ ચાલતો હોય તો 4000 આવે, અને રાહુ ચાલતો હોય તો 4000 આવે. એમાં કઈ 4000માં કઈ ફરક પડે? પેલાને કોઈ કોઈ વાર 40000 આવે છે, કોઈ વાર 4000 આવતા, અને એટલે એમ સમજે છે કે આ 40000 કેમ આવ્યા. એક વેપારીએ મને કહ્યું, બાપુ આ વખતે મારું વર્ષ ફેલ ગયું એમ. મેં કહું હોય હવે તો ઘણા ને ના, કે મને ખબર પડી ગઈ એમ. કે શું ખબર પડી? એ પેલા બામણે છે ને ચોપડાનું મુહૂર્ત ખોટું આપી દીધું એમ. હવે એના મગજમાં એક વાત છે કે ચોપડાનું મુહૂર્ત જો સારું હોય તો આપણા 12 મહિના પાછું ગાદી પાથરવાનું ચોઘડિયું જુદું, ચોપડા લાવવાનું જુદું, ચોપડા ઉગાડવાનું જુદું, બધું કેટલા કેટલા. દુનિયાની મલ્ટીનેશનલ કંપનીઓ છે, એમને જઈને પૂછો કે અબજો રૂપિયા તમારી પાસે આવ્યા તો કયા ચોપડા પૂજન કર્યા હતા તમે? એ તો કઈ કરતા જ નથી, એવું ચોપડા પૂજન કરતા જ નથી, અને છતાં અબજો રૂપિયા એમની પાસે છે. ભારતને ખરીદી લે એટલા પૈસા એમની પાસે. અને આપણે એક નાની હાટડી માંડી હોય તો એમાં પાછા આફાફા મારે રાખવાના બધા જોયા જ કરતા. હું તમને એક બીજી ભલામણ, તમને ગમે કે ના ગમે, તમારે મને ફરી ના બોલાવવો હોય તો ના બોલાવજો. આપણે કઈ વેવાઈ થવા આવ્યા નથી, મારી દીકરી પાછી આવશે. પણ હું તમને કહું છું કે ઘરમાં કદી પંચાંગ ના રાખશો, આયુર્વેદનું સૂચિપત્ર ના રાખશો, અને ઘરમાં કદી પંચાંગ ના રાખશો. આયુર્વેદનું સૂચિપત્ર રાખશો એટલે તમને એમ થાય આ દવા ખાવ તો આવો થઈ જવું. આમ બધા ફોટા મૂક્યા હોય ને ચ્યવનપ્રાસ ને ફલાણો પ્રાસ ને ફલાણો પ્રાસ ને એવું બધું, ફલાણી ભસ્મ ને ફલાણી ભસ્મ ને, તમને કંઈક ને કંઈક તો ખાવાનું મન થઈ જ જાય કે આ તારે લો, અને આ સોનાવાળી ગોળીઓ ને આ ફલાણી સ્પેશિયલ ને આ સ્પેશિયલમાં સ્પેશિયલ ને. એવા લોકોને લૂંટે, એવા લૂંટે લોકોને. ઇંગ્લેન્ડમાં એક કબ્રસ્તાનમાં એક કબર ઉપર લખેલું છે, બહુ સરસ લખેલું છે વાક્ય. ત્યાં એક પદ્ધતિ છે, મરનાર માણસ પોતાની પાછળ પોતાની કબર ઉપર એકાદ વાક્ય લખાવીને મરે, મારા પાછળ આ લખજો મેસેજ. એને લખ્યું છે કે હું સારો હતો, તંદુરસ્ત હતો, પણ બહુ સારો થવા માટે ડોક્ટરો પાસે ગયો, વૈદ્યો પાસે ગયો, એમણે મને અહીં મોકલી દીધું. આટલું લખ્યું છે, એમણે મને અહીંયા મોકલી દીધો છે. કોઈ દિવસ આ સૂચિપત્ર વાળા બધા રાખશો નહીં, નહીં તો તમને કંઈ ને કંઈક. અને પૈસાદાર હશો ને એટલે તમને એમ જ થશે કે આ ફલાણું ખાવું, કે ફલાણું નવી જોવાની આવે, કે તાજગી આવી જાય, ફલાણું આવી જાય, ભરમાઈ જશો એમ. અને પંચાંગ રાખશો તો રોજ તમને કાળ ચોઘડિયા હેરાન કરશે, આજ કાળ ચોઘડિયું છે, આજ ફલાણું છે, આજ કમૂરતા છે,
આજ આમાં મૂર્ખ છે, આજ આમ છે, આજ આ ના થાય, આજ ફલાણું ના થાય. અરે મૂકો એક તરફ, હિંમત કરો. બધા દિવસ મંગળ છે, બધા બધી ઘડીઓ મંગળ છે, કોઈ કાળ ચોગડ્યું નથી. અમે અમારા આશ્રમમાં બધા સારા કામ કાળ ચોગડિયામાં જ કરીએ છીએ. આશ્રમનું મુહૂર્ત કાળ ચોગડિયામાં બારણું બધું જે કંઈ કરવું હોય એ કાળ ચોગડિયું જોઈને જ કરવાનું. અને અમે જયારે નીકળીએ ને અમે સામે લાકડાના ભારા જ મળે, બધી શો મિલ આગળ આવે, બધી શો મિલો એટલે બધા લાકડા લઈને જ આવતા હોય બધા. હવે જવાનું બંધ રાખું, કાં તો વિધવાઓ મળે કાં તો લાકડા મળે. કારણ કે મંદિરોમાં વધારે બિચારી વિધવાઓ જ રખડતી હોય, સદવાઓને તો પેલા ઘરવાળા દેવનું કામ કરવાનું હોય, એટલે બિચારા પેલા નવરા હોય, આ મંદિર પેલું મંદિર, આ મંદિર પેલું મંદિર. હવે એ જ બધા આવતા હોય. મગજમાંથી આ ભૂસું કાઢી નાખો, તમે બહુ સુખી થશો, તમારા મનમાં એક આત્મબળ થશે. ઈશ્વર ઉપર દ્રઢ વિશ્વાસ રાખો, પોતાના ઈષ્ટદેવ ઉપર શ્રદ્ધા રાખો. તમારા ઈષ્ટદેવ ઉપરની કાચી શ્રદ્ધાના કારણે તમે આ બધા ડરમાં પેસી ગયા છો. તમારો ભગવાન જો તમારી પાસે છે, હાજરા હજુર છે, પછી તમને પેલા લાકડાના ભારામાં કઈ આમાં શું નડવાનું હતું. હમણાંથી તમે જોયું હશે કેટલીય કન્યાઓ ને કેટલાય મૂર્તિયાઓ બિચારા 40-40 વર્ષ સુધી પરણતા નથી, કારણ કે મંગળ છે. મંગળ છે, આપણા બધા ગઈડાઓ પડી ગયા, એમને કોઈ મંગળ બંગળ નડ્યો કે કુંડળી જ નથી, કુંડળી જ નથી. સારું હતું, સુખી હતા. અમારા એક પ્રોફેસર છે, 36 વર્ષ સુધીના પરણ્યા. મેં કહું કેમ, કે મારે મંગળની જ કન્યા જોઈએ, એમ કે મારે મંગળ છે એમ. એટલે આ કન્યા પસંદ કરીને એમાં મંગળને શું લેવા દેવા, પણ ના એમ કે હું તો જ્યોતિષમાં બહુ માનું છું. અંતે એને મંગળની કન્યા મળી, અને યોગાનુયોગ પાછી પ્રોફેસર મળી. એટલે બે પતિ પત્ની 6 મહિનામાં રોડ ઉપર ધોલમ ધોલા કરીને છૂટા પડ્યા, રોડ ઉપર. હવે આશ્રમમાં મેં કહું કેમ ચાલે છે, મને કે મંગળ ફળ્યો. એમ મેં કહું શું ફળ્યો, 6 મહિનામાં છૂટું થઈ ગયું એમ કે. એટલે મેં કહું જિંદગી બરબાદ કરી આ મંગળમાં ને મંગળમાં. ના કે તમે એમાં એમ શું કે એના ઉપર એની આમની નજર હતી ને એટલે આવું થયું. હવે કીધું એવી નજર ના હોય એવું ના પડે. ફેંકો બધું કચરામાં, શું કામ મગજમાં કચરો ભરો છો. પશુ પક્ષીઓને જુઓ, દુનિયાને જુઓ. ન્યુયોર્કમાં, લંડનમાં હવાઈ મથક ઉપર 10 બીજી મિનિટે વિમાન ઉડે છે, એમાં બેસનારાઓને ખબર જ નથી કે અત્યારે કયું ચોઘડિયું ચાલે છે. એમને કોઈ વહેમ નથી, કોઈ શંકા. જયારે હોય ત્યારે બેગ લઈને ચાલતા થાય. આપણે પસ્તાણું કરીએ છીએ, પછી જુઓ તો બે દાડા પહેલા જઈને થેલી મૂકી આવે. હવે કેમ પસ્તાણું થયું ને, એમાં બધું સારું બધું એમાં જતું રહ્યું. પેલા દિવસે હવે અમને કઈ વાંધો આવે, પોતાની જાતને ના છેતરો. આનું નામ ધર્મ નથી, આનું નામ કોઈ ધર્મ નથી, આ તો વહેમ છે, અંધશ્રદ્ધા છે. આથી પ્રજા દુર્બળ થાય છે, આથી તો પ્રજા વિકળ થાય છે. આવી પ્રજા તો કોઈ દુનિયામાં ઇતિહાસનું સર્જન ન કરી શકે. તમને કદાચ ખબર નહીં હોય સિંધનું પતન કેમ થયું. સિંધ ઉપર મોહમ્મદ બિન કાસિમ જ્યારે ચડી આવ્યો બીજી વાર, બ્રાહ્મણ રાજા હતો, અને બ્રાહ્મણ રાજાએ એનો સામનો કર્યો નહીં, રાજા મરી ગયેલો. એની રાણી પહેલી વારની ચઢાઈમાં રાજા મરી ગયેલો, અને એની વિધવા સ્ત્રી રાણી થઈને સામનો કરતી હતી, અને બહુ સખત રીતે સામનો કરતી હતી. પણ દુશ્મનોને ખબર પડી કે આ હિન્દુઓની એક બહુ મોટી કમજોરી છે, પેલી જે માતા છે એની ધજા જો તૂટી જાય, આ લોકો એવું માને છે કે જે દિવસે ધજા તૂટશે તે દિવસે અમારો વિનાશ થઈ જશે. એટલે કોઈ પણ ભોગે પેલી ધજા તોડી નાખો, આ બધાનું મોરલ તૂટી જવાનું. 5-25 માણસો મોકલી અને માતાની ધજા હતી એ ધજાને તોડી નાખી, અને જેવી ધજા તૂટેલી જોઈ એની સાથે જ લશ્કર ભાગ્યું કે એ માતા કોપી છે. એક કોઈ લશ્કર અને કૂતરાના મોતે મરી ગયું એ લશ્કર, રીબાઈ રીબાઈને મારી નાખવામાં આવ્યું. આવું મગજમાં કોણે ભેરવ્યું, આવું ભેરવવાથી શું ફાયદો થયો, આવું ના ભેરવ્યું હોત તો પરિણામ શું હોત. એટલે હું તમને કહું છું, તમારા પર્વો પાસેથી પ્રેરણા લો. ધનતેરસનો અર્થ છે ચોપડા પૂજન નહીં, અને છતાંય તમે ચોપડા પૂજન કરતા હો અને કરવું જ હોય
તો પછી હું તમારા આગળ શરત મૂકું છું કે એ દિવસે ચોપડાને પગે લાગીને કહેજો કે હે ચોપડા દેવ, હવે તારામાં કોઈ ઘોટાળા લખીશ. લખો. હવે અંદર જેટલા જુઓ એટલા ઘોટાળા લખવા છે. એક આઈટમ સાચી નથી એમાં, એક આઈટમ સાચી નથી. લખો, સાચે સાચું લખો. અંદર તંતન ચોપડા રાખવાના, સરકારને બતાવવાના જુદા, અને ભાગીદારને બતાવવાના જુદા, અને પોતાને જોવાના જુદા. હવે એ ચોપડા પૂજનનો કોઈ અર્થ કરો. આખું પર્વ છે ને ધન ધોવાનું છે. હું નાનો હતો ત્યારે મને ખબર, આવો ચાંદીનો રૂપિયો રાખે અને પછી દૂધેથી એને ધોવે, પછી એને ચાંદલા કરીને મૂકી દે. આ આ આ વિધિ થતી સાંજના ટાઈમે. એના પાછળ કેટલી મોટી પ્રેરણા છે, પ્રજાનું કેટલું મોટું ઘડતર છે, કેટલો મોટો મેસેજ છે. આપણે શું કહીએ છીએ, અમે દૂધે ધોઈને તમારા પૈસા પાછા આપશું. અમે દૂધે ધોઈને, અને એટલે ચોપડામાં શું લખાતું, 5,000 રૂપિયા નગદ શાહજોગા એવું લખાતું. જો જૂના ચોપડા હોય તો તમે જોઈ લેજો. કેમ શાહજોગા કેમ લખતા, બીજું કઈ ના લખીને શાહજોગા કેમ લખતા? જોજો, જૂના અત્યારે તો નહીં લખાતું હોય, પણ પહેલા આવું ખાસ લખાતું કે શાહજોગા તમારી પાસેથી લીધા છે કે તમને દીધા છે. એના પાછળનો એક હેતુ હતો, આખી પ્રજાનું જે મોરલ છે ને એ પૈસામાં છે. બસ બે જગ્યાએ મોરલ છે. પૈસાથી જો પ્રજા બચી જાય ને તો એ પ્રજા તો બહુ મોટી મહાન પ્રજા થઈ જશે, અને પૈસામાં જો એ લપટાઈ ગઈ ને તો એ પ્રજા તો અધમમાં અધમ થઈ જશે. અંગ્રેજોએ જે વારસો આપણને આપેલો 1947માં, આપણે ઘણી અંગ્રેજોને ગાળો દીધી, ઘણી ગાળો દીધી. આવા હતા, તેવા હતા, ફલાણા હતા, ફલાણા હતા હશે. પણ હું તમને એક પ્રશ્ન પૂછું છું, બે પ્રશ્નો પૂછું છું. અંગ્રેજોએ સ્ત્રીઓ સંબંધી કોઈ લફરાઓ ઉભા કર્યા? પોણા 200 વર્ષના ઇતિહાસમાં જોજો, પેલો અલાઉદ્દીન ખિલજી પદ્મિની માટે ઠેઠ મેવાડ આવ્યો. પરણેલી સ્ત્રી છે, પારકી સ્ત્રી છે. અંગ્રેજોએ કોઈ સ્ત્રી માટે યુદ્ધો કર્યા હોય તો મને એક એક બતાવ. હમણાં મારું પુસ્તક પ્રગટ થવાની તૈયારીમાં છે, એનું હેડિંગ છે ભારતમાં અંગ્રેજોના યુદ્ધો. મેં 30 મોટા યુદ્ધો લીધા છે, અંગ્રેજોએ 30 મોટા યુદ્ધો કરેલા. કેટલી મોટી પ્રેરણા છે, આપણે જો એમાંથી શીખવા માંગીએ તો. કદી એ સ્ત્રીઓ માટે લડ્યા છે, અને આપણા બે મોટા મહાયુદ્ધો સ્ત્રીઓ માટે છે. રામાયણે સ્ત્રી માટે, અને મહાભારતે સ્ત્રી માટે. અને પછી રાજપૂતોના યુદ્ધો જુઓ તો સંયુક્તા લઈ આવો, પેલે ઉપાડી લાવો, આમ લઈ આવો, આમ કરો. અંગ્રેજોએ કદી, કારણ કે એક તો એમને વ્યક્તિગત મહત્વાકાંક્ષા નથી, ક્લાઇવ હોય કે હેસ્ટિંગ્સ હોય એને વ્યક્તિગત કોઈ મહત્વાકાંક્ષા નથી કે હું અહીંથી કોઈ રૂપાળી સ્ત્રી પરણીને જવું કે આમ કરું કે તેમ કરું. એને રાજકીય રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા છે, મારો દેશ, મારી કંપની. એ તો કંપનીના નોકરો છે, કોઈ રાજના નોકરો નથી. એક પગારદાર માણસો છે, પણ મારી કંપની છે, મારી કંપનીનું હું કામ કરીશ. એને એને એ વફાદારી છે. એ અંગ્રેજો એમની રસોઈ કોણ કરતા ખબર છે? આપણા હરિજન ભાઈઓ, મોટાભાગે ચમાર કે વણકરો એમની રસોઈ કરતા, બબરચી હતા એમના. છતાં એ જજના બંગલે કે DSP ના બંગલે કોઈની તાકાત નહીં, કોઈ પગ મૂકી શકે લાંચ આપવા માટે. સાહેબ મારો કેસ ઠીક કરી આપજો, મુકતા મૂકી શકે કોઈની તાકાત નહીં. એની મેમ એવી, એના પાસે તમે જઈને નહીં કે લો બેન, લો બેન. આપણા બેન તો ખુશખુશ થઈ જાય, અડનો ટોપલો આવ્યો એમ કે ભાઈ બહુ હારા છે. અરે ભાઈ કામ કઢાવવા માંગે છે, હારા નથી, એ તો કામ કઢાવવા માંગે છે. કેમ આટલું મોરલ હતું? આપણા બધા સાહેબો કેમ આવા થઈ ગયા? અરે મેં તો સાંભળ્યું છે કેટલી જગ્યાએ તો રાહ જોઈને બેઠા હોય છે કે લાવો ને તમારો કેસ પતાવી આપીએ, અંદર ખાને પતાવી આપીએ. કેમ આવું થયું? દુનિયા ઉપર પેલી પ્રજાએ રાજ કર્યું, એની પાસે કઈ મોરલ હતું. આપણે મોરલ વિનાના થઈ ગયા. આયા રામ ને ગયા રામ, આયા રામ ને ગમે તેને ખરીદી લો, જેમ ફાવે એમ ખરીદી લો, અમને ખરીદી લો. અમે કહીએ હો બસ 5 વાગી ગયા,
મંદિર બંધ થઈ ગયું, ભગવાન પોડી ગયા છે, હવે દર્શન ના થાય. અરે મહારાજ, કઈ કરો ને, આટલે દૂર થી આવ્યા છે, દર્શન કરાવો ને, ધીરે રહી થોડીક દક્ષિણા આપો ને, એટલે પાછળથી દર્શન ભગવાન ને જગાડી દે, જાગો જાગો મારા નાથ, આવ્યા છે, આ તો ભક્તો આવ્યા છે. અને નાથે એવા તરત જાગી જાય, પાછા કઈ પડી જાવ, પડી જાવ, હવે ફરી પાછા કોઈ આવશે તો શું માંડ્યું છે, આપણે શું માંડ્યું છે, મને એવી જગ્યા બતાવો કે જ્યાંથી આપણે એમ કહી શકીએ કે જો આ અહીંયા અંગત રહે છે કે અહીંયા મોરલ છે, ક્યાં આપણે કોની પાસે આશા રાખી. એટલે પેલું પર્વ એમ પ્રેરણા આપે છે. ધન ધોજો, ધનમાં દોષ છે, ધનમાં ત્રણ મોટા દોષ છે. એ ત્રણ દોષોને ધોયેલું જે ધન હશે ને, એ દિવાળીના દીવા તમારા ઘરમાં પ્રગટાવશે. અને જો એ ત્રણ દોષો ધોયા વિનાનું ધન હશે તો હોળી જ હોળી છે. પછી એક બીજી વાત તમને કહું છું, લાખો કમાજો, કરોડો કમાજો, ઊંઘ બગડે એવી રીતે ના કમાજો, તમારી ઊંઘ બગડે એવી રીતે ના કમાજો. આ મલ્ટીનેશનલ કંપનીઓ વાળા કરોડાધિપતિઓ, અબજોપતિ એના ડિરેક્ટરો વગેરે વગેરે, એ સમુદ્ર કિનારે કોઈ હવા ખાવાના મથક ઉપર લીલા લહેર કરતા હોય, રમતા હોય, કરતા હોય, આનંદ કરતા હોય, આપણે શું કરીએ? એ પેલા બચકા બધા હંતાડતા હોય કે આ દરોડો પડશે તો અહીં હંતાડો, અહીં પડશે તો અહીં હંતાડો, આમ કરો તેમ કરો, પણ ઊંઘો શાંતિથી ઊંઘો, બે રોટલી શાંતિથી ખાઓ, પણ ક્યાં આખો દિવસ જયારે જુઓ ત્યારે ચહેરો ઉતરેલો અને ઉતરે. આપણા પૂર્વજો એ ગજબ કરી નાખ્યો. તમે કદી કુબેરનું સ્ટેચ્યુ જોયું, કુબેરની મૂર્તિ જોઈ છે? જોજો, કુબેર એટલે ધનપતિ, સૌથી મોટામાં મોટો ધનપતિ કુબેર. એને એને એવું એનું એની મૂર્તિ એવી બનાવી છે કે એક પગ બેઠેલો અને એક પગ ઊંચો, નામ લમણે હાથ દઈને બેઠા છે. ઓહો હો હો, ગજબ કરી નાખ્યો જેને આ મૂર્તિ બનાવી. એ જો કુબેર આવા હોય એમ, કે જોયા તમે, આમ લમણે હાથ દઈને બેઠા છે, ચિંતા 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 ચિંતા, જાત જાતની ચિંતા. એક એક અફવા આવે છે કે 500 ની નોટો બંધ થાય છે, લો ઊંઘો આવે. એક અફવા આવે છે કે આજ દરોડો પડે છે, આમ આવે છે, તેમ આવે છે, સ્મશાનની ઠાઠડી લઈને બધા આવવાના છે, જાન લઈને આવવાના છે, બસની બસ ભરીને. ઊંઘ આવતી નથી. મારા એક વકીલ છે, પેલા સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને બહુ ઓળખીતા છે, પટેલ છે. મારી કેસેટો બધી સાંભળી ઘણી વાર મારે ત્યાં આવે, મને કે આ તમારી કેસેટોએ તો મારી આખી લાઈન બદલી નાખી. મને કે મારા 200 ક્લાયમેન્ટ છે અને 200 લોકોને હું એમ શીખવાડું છું કે ટેક્સ ભરો, ટેક્સની ચોરી ના કરો, ટેક્સ ભરો. હા, જે તમને ફાયદો થતો હોય એ હું ખોળી આપું તમને, એ જે કાયદેસર જે તમને લાભ મળતા હોય એ તમને ખોળી આપું, પણ એ 20 કે 25% તમારે ભરવાનું થાય. અરે 2-3 વર્ષમાં તો બેંકના વ્યાજમાં એટલું વળતર તમને મળી જવાનું છે, પણ આ બચકા બધા હંતાડી હંતાડીને શું કામ રાતની ઊંઘ બગાડો છો, શા માટે ટેન્શન ઊભું કરો છો? મને કે કેટલાય મારા ગ્રાહકો છે, એમની આખી લાઈન મેં સુધારી નાખી. હું કશું નથી કરતો, 5-10 તમારી કેસેટો મોકલી આપું, લો આ સાંભળજો. હમણાં મારી પાસે એમ કે ગાયકવાડનો કેસ છે, વડોદરાના છે ને, અંદર અંદર કુટુંબ લડત, 200 કરોડ રૂપિયાનો ઝઘડો છે, અને મેં કશું જ નથી કર્યું, તમારી કેસેટો આપી છે, બધું આખું વાતાવરણ સુધરવા લાગ્યું છે. ધનના ત્રણ દોષો છે, યાદ રાખજો. એક, પહેલામાં પહેલું, તમારું ધન છેતરીને વિશ્વાસઘાતથી આવેલું છે તો તમને ઊંઘવા નહીં દે અને તમારી પેઢીને હરામખોર બનાવશે. તમે સંતાનનું સુખ નહીં ભોગવી શકો, એ સંતાન તમારું ગળું દાબશે. કોઈનો વિશ્વાસઘાત કર્યો, કોઈને છેતર્યા, એકદમ વિશ્વાસથી કામ કર્યું અને પછી તમે આવું કર્યું, પૈસાદાર થઈ ગયા, હવે તમે ઊંઘી નહીં શકો. અને એ જ છોકરો, એ જ પૈસો છે ને, એ છોકરો તમારો જોજો, તમારા ઉપર એ કેસ કરશે ને, તમારું ગળું દબાવશે. એટલે આ પહેલો દોષ છે. જેની સાથે ભાગીદારી કરો, જેની સાથે વ્યવહાર કરો, જેની સાથે સંબંધ બાંધો, તમારા અંદર એક મર્દાનગી હોય, કાલે લડશું, ઝઘડશું, જુદા થશું, પણ વિશ્વાસઘાત નહીં કરી. એક બીજી વાત પણ હું તમને કહું છું, સંબંધોની કસોટી છે ને, સંબંધો તૂટ્યા પછી થતી હોય છે, ત્યારે સંબંધો હોય ત્યારે નહીં. અને બધાનો ભરોસો કરજો,
ભરોસો તો કરવો જ પડે, પણ સંબંધોનો ભરોસો ના કરજો. મજબૂતમાં મજબૂત, દ્રઢમાં દ્રઢ સંબંધ ક્યારે તૂટી જશે? કઈ કહી ન શકાય. પણ એટલું યાદ રાખજો કે કદાચ સંબંધ તૂટશે તો હું છેલ્લા પાટલે નહીં બેસું, હું હલકટ નહીં બનું. સંબંધ તૂટ્યા પછી પણ મારી ખાનદાની હું એવી ને એવી રહેવા દઈશ. આજે તમારા ત્યાં એક નોકર છે, તમે શેઠ છો, તમારો ભાગીદાર છે, અને પેઢીઓમાં તો ઘણી બધી વાતો હોય, મોટા ઘરોમાં ઘણી વાતો હોય. એવું કયું ઘર હોય કે જેમાં કઈ ખાનગી વાત ના હોય? જેમ તમારું કલેવર મોટું થતું જાય એમ એના એમાં ખાનગીનો ભાગ મોટો થતો જાય. આ તો સંસાર છે. હવે પેલો જાણ ભેદુ માણસ છે, એ કાલે તમારાથી જુદો થયો, અને એ જે તમારી વીકનેસ છે એનો ફાયદો ઉઠાવવા માંગે તો એ હલકટ માણસ છે. એ હલકટ માણસ છે. એ વખતે એની ખાનદાની છે, અમે લડી લઈશું પણ હલકટ થઈને નહીં લડીએ, અમે અમારી ખાનદાની નહીં છોડીએ. ત્યારે તમને એમ એમ થાય કે ભલે મેં દુશ્મન બનાવ્યો પણ એક દાના માણસને દુશ્મન બનાવ્યો છે. તમને દુશ્મનનું પણ ગૌરવ થાય કે ભલે એ દુશ્મન છે પણ હું એને સલામ કરું. અહીં તો મિત્રને સલામ કરવા જેવો નથી. અહીં તમારા આગળ ભજીયા ખાઈ જાય છે અને પાછળ જઈને પગ કાપે છે. એક એક હાથે ભજીયા ખાય છે અને બીજા હાથે પગ કાપે છે. ધનના ધનના ત્રણ મોટા દોષો છે. એનો પહેલો દોષ છે, તમે કોઈની સાથે છેતરપિંડી નથી કરતા ને, વિશ્વાસઘાત તો નથી કરતા ને. જો એ કરતા હો તો તમારું ધન દૂષિત છે. ધનનો બીજો દોષ છે, તમારું ધન મફતનું તો નથી ને, કોઈ પણ કર્યા વિનાનું નથી ને. તમે પ્રોફેસર છો, તમને પગાર મળવો જ જોઈએ. ભલે 8,000 મળે, ભલે 10,000 મળે, ભલે 15,000 મળે, પણ સામે એટલા જ પીરિયડ લો, એ જ રીતે ભણાવો. જાણી કરીને ના લેવાતા હોય અને તમે 10-12 કરવા માટે આંદોલન કરતા હોવ તો એ જયારે કોળીઓ મોઢા આગળ આવે ત્યારે કોળીઓ પોકાર કરતો હશે, આ મફતખોર છે, મફતખોર છે, મફતખોર છે. એક બીજી વાત હું તમને કહું છું, તમારા છોકરાને સારો બનાવો છે ને, બહુ ટીલા ટપકા કરતા ના શીખવાડશો. ઠીક, કરતા હોય તો કરજો, એનો કઈ મારે વાંધો નથી. ઠીક છે, સારી પ્રેરણા મળતી હોય તો કરશો, ઠીક છે. પણ એના પાછળ એમ નહીં, હું નાનો હતો ને, તમે બ્રાહ્મણો અમારા બધા વડીલો મળે ને ચાંડાલ જેવો દેખાય છે, બ્રાહ્મણના કપાળમાં તો ત્રિપુંડ હોવું જ જોઈએ. જો ત્રિપુંડ ના કરીએ તો ચાંડાલ થઈ જઈએ. અને આ ચાંદલાઈ કેવા છે, હમણાં મારે આશ્રમમાં એક છોકરો પાઠશાળામાંથી ઘણી વાર આવે છે, સંસ્કૃત પાઠશાળામાં એ આવે, ઘણી વાર આવે, બેસે, ઉઠે અને કઈ થોડી ઘણી ઉપયોગ મદદ કરીએ. પછી મેં જોયું, એટલે આ ત્યાં ઉભું થયેલું કેમ કર્યું છે? રોજ તો તું આડું કરીને આવતો હતો, પેલી આમ કોશો વાળી બંડી પહેરેલી, આવી આવી આજ કેમ આવું પહેર્યું છે? તો કે આજ છે ને આ સપ્તાહની સમાપ્તિ હતી ને, તો ગુરુજીએ કહ્યું કે દક્ષિણા આપનારા જે શેઠ છે ને એ ઉભા ટીલા વાળા છે. એટલે આપણે બધા વિદ્યાર્થીઓ આજે ઉભા ટીલા કરવાના છે. એટલે આજે અમને બધાને ઉભા ટીલા કરાયા છે, અને એમને પેલી બંડીઓ પસંદ છે ને, એટલે એમ કોશો વાળી બંડીઓ પહેરાવી છે. હું તો કઈ બોલ્યો નહીં, એ તો બિચારો છોકરો છે. પણ મારા મનમાં એક બહુ મોટી વેદના થઈ કે આજ માણસ મોટો થઈને ભાગવતની સપ્તાહ કરવાનો છે, આજ સંસ્કૃતિનો અને ધર્મનો પ્રચાર કરવાનો છે. પછી એ આજ પ્રચાર કરવાનો કે જરૂર પડે ત્યારે ઊભું કરો, જરૂર પડે ત્યારે. હવે એમાંથી જ ગંગારામને, આયારામને, ગયારામ એમાંથી જ થયા. મારા ઓળખીતા એક સજ્જન છે, એ જ્યારે પણ કોઈ જગ્યાએ જાત્રા કરવા જાય ને ત્યારે એમના ગજવામાં 2-3 પ્રકારની ડબ્બીઓ રાખે. એટલે મેં કહું આ કેમ રાખો છે? મને કહે ધર્મશાળામાં જગ્યા નથી મળતી, પહેલા એ માણસ નથી જોતા, પહેલા ચાંદલો જોવે છે. તો કીધું તો કે આપણે જ્યાં જેવા ચાંદલાની જરૂર હોય એવો કરી લેવાનો, એમ પીળો પીળાની જરૂર હોય તો પીળો કરી લેવો અને લાલની જરૂર હોય તો લાલ કરી લેવો. પણ મેં કહું તો તમારો તો કોઈ સિદ્ધાંત જ ના થયો. મને કે આપણો સિદ્ધાંત સગવડો છે, જ્યાં સગવડો મળે એ સિદ્ધાંત. તમે જ બધા કહો છો કે જિંદગી કાલ કાલ પૂરી થઈ જવાની છે, કાલ મરી જવું છે અને હાથમાં કઈ આવવાનું નથી. એ મરતા પહેલા જેટલું હાથમાં લેવાય એટલું એમને ચાંદલો જોવે, આપણે ચાંદલો કરી દેવાનો, બાર જઈને ભૂસી નાખવાનો.
આ એક આપણું કલ્ચર છે, હો એ પાછું ભૂલતા નહીં તમે. અહીંયા શિરા માટે શ્રાવક થનારો પણ મોટો વર્ગ છે, નાનો વર્ગ નથી. જો નાનો વર્ગ હોત તો રોવાનું હતું જ નહીં. એટલે તમારા બાળકને જો તમારે સારો બનાવવો છે ને, એને મંદિરમાં જાઓ, ગીતાનો પાઠ કરે, સારું છે, સારું છે. પણ કદાચ એ ના કરે કોઈ ચિંતા નથી. એને એક જ વાત શીખવાડવાની છે, બેટા કોઈનું હરામનું ના ખાઈશ, કોઈનું મફતનું ના ખાઈશ. બસ આટલું શીખવાડી દો, તમે હજાર વેદ ભણાવી દીધા એને, હજાર વાતો શીખવાડી દીધી. ઘણી વાર તો અમે જોઈએ છીએ કે જ્યાં જમણવાર હોય ને ત્યાં આમંત્રણ વાળા કરતા વગર આમંત્રણ વાળા જમનારાને ઉતાવળ હોય છે, કે પહેલે જઈને બેસી જ ગયા હોય છે સારામાં સારી સીટો જોઈને. અને એમાં જો કોઈ એમને ઉઠાડનારા આવે, પાસ પાસ, આ એ હું તમને અનુભવ કહું મારો, એ તમને કોઈને ખોટું લાગે તો માફ કરજો. પાટીદારનો વહીવટ હોય ને એમાં પાસ પાસ ના હોય, ખબર નહીં આજ છે કે નહીં તો ભગવાન જાણે. બાકી પાટીદાર ને હોય ને, આ એ બાળનું ઉઘાડવું હોય ને પેલો ઉઘાડવું હોય ને પેલો ઉઘાડવું હોય ને. અને થાય એવું કે ખરેખર જમનારા રહી જાય ને, જે ના જમનારા હોય એ બધા જમી જાય. અને વાણિયાનો વહીવટ હોય ને તો પાસ જરૂર હોય, કારણ કે વ્યવસ્થા કરવી છે ને, વ્યવસ્થા કરવી છે. એટલે નહીં તો પછી અવ્યવસ્થા થઈ જાય. મારે આશ્રમમાં છે ને, તે આ લગનગાળો હોય ત્યારે ઘણી વાર પેલી વધેલી મીઠાઈ લોકો મોકલે, પતરા વધ્યા હોય ને, મોહનથાર ને બધું બનાવ્યું હોય, એટલે પતરું જોઈને મને ખબર પડી જાય કે કોના ઘરનું હશે. આવડા મોટા ચકતા હોય ને, આટલા ઊંડા મોટા ચકતા હોય તો સમજજો કે આ પાટીદારનો જ હશે. આવડા મોટા હોય ને, આટલા આવડા, આવડું આવડું એક એક ચકતું હોય, અને આવડા 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 નાના નાના હોય, સમજી જાય કે આ કોઈ કોઈનું પેટ ખરાબ ના થાય ને અપચો ના થાય એટલા માટે આ નાના નાના. આટલું બહુ બહુ મોટી વાત થઈ ગઈ, છોકરું મફતનું ના ખાય. આપણા ત્યાં આ શિક્ષણ નથી. મંદિરમાં જનારા, ધર્મસ્થાનોમાં જનારા ભગવાનના સામે નજર રાખે ને એના કરતા પ્રસાદ સામે વધારે નજર રાખતા હોય છે. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો પૂનમ ભરનારાઓને જોઈ આવજો. જે લોકો પૂનમ ભરવા જતા હોય છે ને, દર્શન કર્યા ના કર્યા રસોડે પહોંચી જવાના, જો વાળ કરી હોય તો કૂદીને પડવાના, અંદર બહેનોની પંગતમાં પડવાના. એટલે ભાઈ તમે બીજી 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 બેચમાં આવવાના છો, કુદા કુદ કરવાના. આ ધન ધોવાની વાત છે, ધનનો ત્રીજો દોષ છે. કોઈનું હરામનું તો નથી ને, મફતનું હજુ સારું. કોઈ આપ્યું ને આપણે ખાધું બરાબર છે. ભિખારી બિચારો મફતનું ખાય છે કારણ કે ભિખારી છે. પણ ભિખારી હરામનું નથી ખાતો, એ તો આપેલું ખાય છે, તમારો ફેંકેલો ટુકડો લે છે. પણ મોટા મોટા લોકો છે ને, એ હરામનું ખાય છે, એ મફતનું નથી ખાતા. અને હરામ એ કેટલી કક્ષાની હરામી. પણ તમે કશું ખોટું ના કર્યું હોય ને છતાં તમારી પાસેથી પૈસા પડાવવામાં આવે, ખોટી રીતે પડાવવામાં આવે, જાત જાતના ઉપાયો કરીને પડાવવામાં આવે. આ હરામ એક એક વર્ગીકરણ કર્યું, આખા દેશમાં હકનું ખાનારો કેટલા, મફતનું ખાનારા કેટલા, હરામનું ખાનારા કેટલા. કોઈ વાર ટકાવારી તો કાઢી જુઓ, તમને આઘાત લાગશે. આપણે બોલી નહીં શકીએ કે ભારત મહાન છે એમ, આપણે એવું બોલી નહીં શકીએ, આપણી આંખમાં આંસુ આવી જશે. આટલો મોટો વર્ગ ઠેઠ દિલ્હીથી વાયા ગાંધીનગર થઈને ઠેઠ અહીં ધનસુરા સુધી જો એ લાઈન ખેંચો તો તમને એમ લાગશે કે ઓહો હો હો, આટલો મોટો વર્ગ છે જે હરામનું જ ખાઈ ખાઈને જીવે છે. એમના માટે આ ધનતેરસ છે. ધન ધોવો, ધન ધોવો. હું તમને કહું કરોડાધિપતિ બનો, અને મારો વિશ્વાસ છે ધર્મથી ધનપતિ થઈ શકાય. તમે ન્યાય નીતિના માર્ગે ચાલો તોય તમે પૈસાદાર થઈ શકો. મેં એવા કેટલાય શેઠિયાઓ જોયા, આજે મારા કેટલાય ઓળખીતા શેઠિયાઓ છે. એક આટલી આટલું ખોટું નહીં કરવાના. એમના ઘેર જઈએ તો આપણને એમ લાગે કે આ કોઈ સંતનું ઘર છે, કોઈ શેઠિયાનું ઘર નથી પણ કોઈ સંતનું ઘર છે. એટલી સાત્વિકતા, એટલી નિર્મળતા, એટલી નિરભિમાનીતા. અને છોકરાઓને એ જ ઉપદેશ, જો બેટા આપણી પેઢીને કલંક ના લાગે, હો આપણી પેઢીમાં આટલું કશું ખોટું નહીં થવાનું. હમણાં મારે ત્યાં એક શેઠ આવેલા, મને કે દર વર્ષે હું 80 લાખ રૂપિયા ઇન્કમ ટેક્સ ભરું છું મારવાડી. કપડાં જુઓ તો એમ લાગે કે પણ એ બેસાડીએ આપણે, એને આગળ એ ના બેસાડીએ. 80 લાખ રૂપિયા કે હું દર વર્ષે
ભરું છું. મારા છોકરાઓ મોટા મોટા ઓફિસર છે, એક બે તો ઇન્કમટેક્સમાં છે. મેં મારા છોકરાઓને શીખવાડ્યું છે કે આપણે એવું નથી કરવું, પણ છતાં એ વાત જવા દો. ઇન્કમટેક્સની તો વાત બહુ દૂરની રહી, પણ તમે પરસ્પરમાં એકબીજાના અંદર અંદર એક વાર મનમાં નક્કી કરી લો, તમે જોજો તમને કેટલી મોટી શાંતિ મળે છે, કેટલી ઘસઘસાટ ઊંઘ આવે છે. બસ ભલે મારે થોડા પૈસા રહ્યા, ભલે મારું ઘર નાનું રહ્યું, પણ હું મરતી વખતે મારા છોકરાને વારસામાં કહીશ કે બેટા આમાં એક નળિયું મેં હરામનું નથી લાવ્યું, આ આપણી મહેનતનું છે, આપણી આપણી બુદ્ધિનું છે, આપણા આયોજનનું છે, આપણી પોતાની કમાણીનું છે. આ ધન તેરસ છે, આ ધન ધોવાનું પર્વ છે. પછી બીજો દિવસ આવે છે કાળી ચૌદશનો. વિચાર કર્યો કાળી ચૌદશ એટલે શું? લોકો એમ સમજે કાળી ચૌદશના દિવસે સ્મશાનમાં જવાનું અને ભૂતની સાધના કરવાની અને ભૂતને વશ કરવાનું અને પછી આખા ગામને ડરાવવાનું. શું વાત કરું તમને, 30-40 વર્ષ પહેલા એકે એક ગામમાં એક બે માણસો મૂઠ મારનારા રહેતા, એક બે મૂઠ મારનારા. હવે અત્યારે ખબર નહીં રહેશે કે નહીં, બાકી રહેતા હશે, હજુ રહેતા હશે. અહીં તો ગામે ગામ મૂઠ મારવાનો જ ધંધો કરનારા હોય. અને કેમ? કારણ કે કોઈને ખબર નથી કે હાર્ટફેલથી માણસ મરી જાય છે. આ તો કે સાજા સારા જતા હતા અને ગબડી પડ્યા કે હા પેલા એ મૂઠ મારી, એમ અડદનું પૂતળું બનાવ્યું, અડદનું પૂતળું બનાવીને એમાં સોયો ભોંકી છે ને, પણ એ દાટ્યું છે. એમ કઈ મારા દેશને અંધશ્રદ્ધામાં નાખ્યો, કઈ અંધશ્રદ્ધામાં નાખ્યો. અરે એને હાર્ટ એટેક આવ્યો છે, આ એટેકના કારણે ગબડી પડ્યો છે. જેણે માણસને બનાવ્યો છે એને માણસને મારી આ રીતે મારી નાખવાની કોઈને તાકાત નથી આપી કે કોઈ મૂઠ મારે ને તમે મરી જાઓ. મેં મારી જિંદગીમાં કેટલાય તાંત્રિકોને ચેલેન્જ કરી છે, લગાવ મૂઠ લગાવ મારા ઉપર, લો તમારી જેટલી તાકાત હોય એટલી, મારા પુસ્તકો વાંચજો. સામે જઈને કહું લગાવ તારી મૂઠ લગાવ મને, નહીં તો હું મારી મૂઠ મારું જ. પછી ગામમાં એવા જુવાનો પેદા થાય કે આ મૂઠ મારનારને એવી મૂઠ મારે કે પોતે જ ગામ છોડીને ભાગી જાય. આ રીતે ગામનું શોષણ કરો છો. કોઈની કિડની ફેલ થઈ ગઈ, કોઈને હાર્ટ એટેક આવ્યો, કોઈને કંઈ થયું, માણસ ગબડી પડ્યો, અને આપણે બધાએ મૂઠ મારી મૂઠ મારી મૂઠ મારી. અને પછી પેલો, અને મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો એક સાજો સારો માણસ, બિલકુલ સાજો માણસ, એને આ તાંત્રિકો પાસે ભૂવા પાસે લઈ જજો અને જઈને પેલાને કે તું ગુમસુમ બેસે, કહેજો મહારાજ 8 દિવસથી બોલતો નથી, ચાલતો નથી, ખાતો નથી, જુઓ ના આને શું વળગ્યું છે. જો એમ કહે કે આને કશું વળગ્યું નથી તો એ ખરો, પણ એવું એ કદી કહે જ નહીં. તરત જ કહેશે કે આ તમારા ઘરમાંથી કોઈ માણસ વળગ્યું છે. અને બહેનોને તો ઘરમાંથી જ વળગે, અને મોટા ભાગે મરેલી સાસુ જ વળગે. જીવતી સાસુથી માણ છૂટ્યા હોય ત્યાં હવે મર્યા પછી વળગે, અને એમાંથી કોઈના રોટલા તૈયાર થાય. કોઈને કોઈ વળગતું નથી, તમને તમારું અજ્ઞાન વળગ્યું છે, તમને તમારી અંધશ્રદ્ધા વળગી છે. એટલે સ્મશાને જઈને કઈ સાધના કરવી અને ભૂતની વાત હું તમને આટલા બધા માણસો વચ્ચે કહું છું. આટલી ઉંમર થઈ મને અને હું ભૂતોના ઘરોમાં જ રહ્યો છું. ભૂત જેવી કોઈ વસ્તુ નથી, કોઈ વસ્તુ નથી ભૂત જેવી. જરાક વિચાર કરો, જો મર્યા પછી માણસ જો ભૂત થતો હોય તો જેનું ખૂન કરી નાખવામાં આવ્યું એ ખૂન થયેલો માણસ પેલા ખૂન કરેલાને કેમ વળગતો નથી? એ તો લીલા લહેર કરે છે, 2 ખૂન કરે, 5 ખૂન કરે, 10 ખૂન કરે, રીબાઈ રીબાઈને મારે, સ્ત્રીઓને મારે ઘરમાં, અને પછી લીલા લહેર બીજી પરણી લાવે, લીલા લહેર કરે. પેલો મરનારો જો છે એ આને કેમ વળગતો નથી? હિટલરે 50 લાખ યહૂદીઓને માર્યા, ગેસ ચેમ્બરમાં રીબાઈ રીબાઈને 50 લાખ યહૂદીઓને માર્યા. કોઈ યહૂદી હિટલરના ગળે જઈને વળગ્યો ખરો? શું માં નડતી હશે જેને જિંદગીભર આશીર્વાદ આપ્યા? પોતાના પૂર્વજો નડતા હશે જેને જિંદગીભર આશીર્વાદ આપ્યા? હવે એના માટે મહાનારાયણ બલિ કરવા માટે જશો? એક વાર જઈને જુઓ તો ખરા કે મહાનારાયણ બલિ કરનારા રાત્રે શું કરે છે. તમે રહો તો તમને ખબર પડે, તમારી આંખ ઉગડી જાય. કોઈ વળગતું નથી, તમારું અજ્ઞાન તમને વળગ્યું છે. અને ફરી કહું છું, તમારા ઈષ્ટદેવ ઉપર શ્રદ્ધા રાખો, તમારા પોતાના ભગવાન ઉપર એટલી મક્કમ શ્રદ્ધા રાખો કે કોઈ આ ભૂત પ્રેતની કોઈ વાત જ ના રહે. ત્યારે કાળી ચૌદશ છે શું? એની શું પ્રેરણા છે? એની પ્રેરણા છે નિર્ભયતા. 2 પ્રેરણાઓ છે. સૌથી મોટામાં મોટો ભય મૃત્યુનો છે. મારે જો મૃત્યુ ઉપર પ્રવચન કરવું હોય ને તો હું તો બહુ સરસ પ્રવચન કરું કે અરે મૃત્યુ તો મંગળ છે ને ઉત્સવ છે ને ફલાણું છે ને ફલાણું છે. પણ જયારે મરવાનો ટાઈમ આવે ને ત્યારે ખબર પડે પછી
અરે લખવું પ્રવચન કરવું એ તો બહુ સરળ કામ છે. તમને એક વાર હથોટી બેસી ગઈ, પણ જયારે મોત સામે આવીને ઉભું રહે, કોઈ બંદૂક લઈને, કોઈ તલવાર લઈને, કોઈ વાઘ, કોઈ સિંહ, ત્યારે ખબર પડે. એટલે હું એક બીજી વાત પણ તમને કહું છું, વગર જોતા બણગા ના મારશો પોતાની જાત માટે. સમય કયો, સમય કોની ફજેતી કરશે એ કઈ કહી શકાય. આજના બણગા કાલે તમારી ફજેતી થઈ શકે છે, પણ સમય જ તમને નાણી દેશે ને તમને કહી દેશે કે તમે શું હતા. એ સૌથી મોટામાં મોટું મોટો ભય છે ને એ મૃત્યુનો છે. અને મૃત્યુના ભયને કોઈ જીતી લે, પેલી તરફ ધનના દોષોને કોઈ જીતી લે, આ તરફ છે એ મૃત્યુના ભયને કોઈ જીતી લે, બસ પ્રજા મહાન થઈ ગઈ, વ્યક્તિ મહાન થઈ ગયો. આપણે આ દિવસે મહાકાળીનું ખાસ પૂજન કરીએ છીએ. મહાકાળી કોણ છે? ઘણા લોકો કાળકામાના દર્શન કરવા જતા હોય, કાળી ચૌદશના દિવસે જતા હોય ને, આમ લાંબી લાલ જીભ, મોટી આંખો, હાથમાં ખડગ, છુટ્ટા કેસ. બે ચાર ભાઈઓ જતા હશે, પેલાને કહ્યું કે ચાલ ભાઈ, આજ તો બાર કાળકા માતાના દર્શન કરવા જઈએ છીએ, હેડો તમારે નથી આવવું? ના જાઓ, અમારે તો 360 દિવસ ઘરમાં કાળકામાના જ દર્શન થાય છે. તમારે કાળી ચૌદશના દિવસે થતા હશે, પણ આ લાંબી જીભ છે ને અને ડુંગરી જેવી મોટી મોટી આંખો, અમારે કાયમ એમના જ દર્શન થાય. તમે સમજ્યા નહીં, કાળકા કોણ છે? જે સંહાર કરે, જે સંહાર શક્તિ. ત્રણ મોટી શક્તિઓ છે હિન્દુઇઝમને સમજો, ત્રણ મોટી શક્તિઓ છે. એક કલમની શક્તિ સરસ્વતી, મગજની શક્તિ. એક લક્ષ્મીની શક્તિ જેનાથી આખા વિશ્વનું પોષણ થાય. અને એક સંહાર શક્તિ. આ સંહાર જરૂરી છે. ખેતરમાં જો સારી બાજરી પેદા કરવી હોય તો એમાં જે ઘાસ ઉગ્યું હોય એનું નિદામણ જરૂરી છે, નીંદવું જ જોઈએ. જો ના નીંદો તો બાજરી કરતા ઘાસ મોટું થઈ જાય. એમ જો રાષ્ટ્રને પણ સુરાષ્ટ્ર બનાવવું હોય તો નિદામણ જરૂરી છે, તો જ તમારી પ્રજા સારી રીતે સુખેથી રહી શકે, નહીં તો પેલું નિદામણ મોટું થઈ જાય. નિદામણનો તમે અર્થ સમજ્યા? શુંભ, નિશુંભ અને મહિષાસુર, આ ત્રણ કેટેગરીના નિદામણ હોય છે. ગુંડાઓ, અપરાધીઓ, અસામાજિક તત્વો, એને શાસ્ત્રમાં દૈત્યો કયા છે, રાક્ષસો કયા છે. જો એનું નિદામણ તમે ના કરી શકો ને તો પ્રજાને સુખી ના કરી શકો, એ પ્રજા તો દુખી દુખી થઈ જાય. અન્ન ક્ષેત્ર કરો, બહુ મોટું પુણ્ય છે. કોલેજ ખોલો, સ્કૂલ કરો, દવાખાના કરો, પરબ બંધાવો, બહુ મોટું પુણ્ય છે. પણ મોટામાં મોટું કોઈ પુણ્ય હોય ને તો ગુંડાઓથી મુક્ત રાજ્ય આપવું, એનાથી મોટું કોઈ પુણ્ય નથી, એનાથી મોટું કોઈ તપ નથી, એનાથી મોટી કોઈ સાધના નથી. રામે એ જ સાધના કરી. રામે બહુ તપ નથી કર્યો, બહુ માળાઓ નથી ફેરવી, રામે આ જ કામ કર્યું. અને એનું નામ જ રામ રાજ્ય. રાતના 12 વાગે સોને મળેલી કોઈ દીકરી જતી હોય, કોઈની તાકાત નહીં કે એના ઉપર કોઈ આંખ ઉપાડી શકે, આ રામ રાજ્ય છે. અને એ ધોળા દિવસે કોઈ દોષીને બહાર મોકલી નથી શકાતી. દિલ્હીમાં જઈને જોજો, સાંજ પડે ને એમાં પેસી જવાના, બિહારમાં જઈને જોજો, એને રામ રાજ્ય ના કહેવાય. નિદામણ વધી ગયું છે. એટલે વિશ્વામિત્રે રામને કહ્યું, વશિષ્ઠે રામને કહ્યું, રામ ધનુષનો ઉપયોગ કરો, ધનુષનો ઉપયોગ કરો. અસુરો વધી ગયા છે, અસુરોથી પ્રજાને મુક્ત કરો, એ જ મોટામાં મોટું પુણ્ય છે. તમને ખબર છે 14 વર્ષ સુધી રામ વનમાં ફર્યા, એકલા, રામ ને લક્ષ્મણ. અને બે એકલા ફર્યા ને, પુરુષો એકલા ગમે એમ રખડે, રાત્રે ગમે ત્યાં પડ્યા રહે, કોઈ ચિંતા નહીં. આ તો રૂપ રૂપનો અંબાર, એમાં સીતાજી સાથે લઈને ફરે છે. પૈસાને સાચવવો સરળ છે, પણ સ્ત્રીને સાચવવી સરળ નથી. એમાં રૂપાળી સ્ત્રી હોય ને, રૂપ રૂપનો અંબાર સ્ત્રી હોય, અને જો બાહુડા ના હોય તો એના જેવો તો કોઈ દુખી નહીં. અમારે જાણ ચાણક્ય લખ્યું છે, રૂપવતી ભાર્યા શત્રુ, પુત્ર શત્રુ પંડિત. રૂપ રૂપનો અંબાર હોય, બહુ રૂપ ઘેલા ના થશો, મધ્યમમાં રહેજો, તો ઓફિસમાં શાંતિથી 5 કલાક બેસી શકશો. અને નહીં તો પછી વારંવાર ટેલિફોન કરો, પેલી ઘરમાં છે, કઈ જતી રહી. પછી બહુ થોડા જગ્યાએ રૂપ અને ગુણનો યોગ હોય છે. બાકી ભગવાનની એવી વિશેષતા છે ને કે એક જગ્યાએ રૂપનો ઢગલો કરી દે, ગુણમાં કઈ ના હોય, મગજ ખાલી હોય. પછી
એક જગ્યાએ ગુણનો ઢગલો કરી દે તો ઉપર રૂપ ના હોય. બે એક જ જગ્યાએ બે ભેગું થવું બહુ દુર્લભ વસ્તુ છે. સીતાજીમાં આ બંને વસ્તુ છે, રૂપ રૂપનો અંબાર છે અને ગુણ ગુણનો ભંડાર છે. જંગલમાં અસુરોના વચ્ચે ફરવાનું છે, ત્યાં કોઈ પોલીસ ચોકી નથી, કોઈ SRP નથી કે આપણે સાહેબને બોલાવો, ફલાણું બોલાવો, કેસ કરો. પણ કોઈ સીતાના સામે આંખ નથી ઉપાડી શકી. ખબર છે એનું કારણ શું છે? રામના ખભા ઉપર પડેલું ધનુષ બાણ. રામ તો ધર્માત્મા છે પણ મંજીરા નથી વગાડતા, બેઠા બેઠા મંજીરા નથી વગાડતા, એ ધનુષ બાણ ચડાવે છે. ધર્મને અને શસ્ત્રને કોઈ વાંધો નથી, બંને એકબીજાના પૂરક છે. એક બીજી વાત કહીશ, જરા ધ્યાનથી સાંભળજો. અમે હિન્દુઓ અહિંસાવાદી નથી, અમે હિંસાવાદીએ નથી, ખોટો ભ્રમ છે. આ બે છેડાઓ છે. અહિંસાવાદ એક એવો છેડો છે, અવ્યવહારિક છે. હિંસાવાદ બીજો છેડો છે, અવ્યવહારિક છે. અમે વાસ્તવવાદી છીએ. વાસ્તવવાદનો અર્થ થાય છે જે ટાઈમે જે કરવું જરૂરી હોય, કર્તવ્ય હોય, એ કરવું જ જોઈએ. અર્જુનને યુદ્ધ કરવું જરૂરી હોય તો કરવું જ જોઈએ. એક છેડે અહિંસાવાદ પહોંચી જશો, તમે પાણી નહીં પી શકો, તમે હવા નહીં લઈ શકો, તમે ખેતી નહીં કરી શકો, તમે દુકાન નહીં કરી શકો. અને હિંસાવાદે પહોંચશો તો હિટલર થઈ જશો, ઈદી અમીન થઈ જશો. અમે વાસ્તવવાદી છે, વાસ્તવવાદી. અને વાસ્તવવાદનો અર્થ છે જે ટાઈમે જે કરવું હોય એ કર્તવ્ય કરવું જ જોઈએ. રામ વાસ્તવવાદી છે, હિંસાવાદી નથી, અહિંસાવાદી એ નથી. કૃષ્ણ વાસ્તવવાદી છે, શિવાજી વાસ્તવવાદી છે, અને સરદાર પટેલે વાસ્તવવાદી છે. એટલે તો 2 વર્ષમાં આટલું મોટું કામ કર્યું. જો સરદાર પટેલ વાસ્તવવાદી ના થયા હોત તો આ 2 વર્ષમાં જે 2 વર્ષનો એમને ચાન્સ મળ્યો અને 2 વર્ષમાં જે આખા દેશને એક કરી આપ્યો એ પછી તમે જોતા નથી કે આ 50 વર્ષે નથી કરી શકતા, 50 વર્ષે નથી થઈ શકતું. આપણે વાસ્તવવાદી છીએ, ભ્રમણાઓમાં ના રહો. એટલે મહાકાળી કોણ છે? સંહાર શક્તિ છે. ખેડૂતને પૂછો, ખેતરમાં વાવતા પહેલા એ બધું એને ખેર 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 કરીને વીણી વીણીને બધું કાઢી નાખે છે અને ખેતર એકદમ ચોખ્ખું થઈ જાય છે. કોઈ નિંદામણ આટલું નથી રહેતું, બસ હવે જે વાવવું એ વાવો. અને હું જતો હું ને તો આંખ મીચીને કહી દઉં કે આ ખેતર કોનો છે. એકદમ ચોખ્ખું હોય, ચારે ખૂણે સરખું હોય અને આટલું નિંદામણ ના દેખાતું હોય, કાળો મેશ જેવો પાક ઉભો હોય તો હું આંખ મીચીને કહી દઉં કે આ પાટીદારનું ખેતર હોવું છે. અને પેલા બાજરી નીચી હોય ને ઘાસ ઉપર થઈ ગયું હોય, ખબર જ ના પડતી હોય કે આમાં શું વાયુ છે, તો હું કહી દઉં કે આ કોઈ બાપુનું ખેતર હોવું જોઈએ, કાં તો કોઈ ગોર મહારાજનું ખેતર હોવું જોઈએ, કાં તો કોઈ બીજા કોઈનું ખેતર હોવું જોઈએ. હવે એ નસીબ ઉપર પછી બધી વાતો કરશે. પેલો બિચારો 24 કલાક એની પાછળ બૈરા છોકરાઓ કાળી મજૂરી કરે છે, કાળી 3 વીઘામાંથી પકવે છે એટલું બધું. એટલે કાળી પર્વ, મહાકાળી જે કાળી ચૌદસનું પર્વ છે ને, એ તમને ત્રણ અસુરોનું દમન કરવાનું શીખવાડે છે. તમારી ચારે તરફ શુંભ છે, નિશુંભ છે અને મહિષાસુર છે. વધારે વર્ણન વિવેચનમાં નહીં જવું, ટાઈમ થઈ ગયો છે ને, મારે વાત પૂરી કહે ના, હજુ વાત પણ હજુ. એટલે જો એના વિસ્તારમાં ઉતરું તો ઘણું થઈ જાય. આ જે 3 શત્રુઓ છે એના અંતરરૂપ છે ને એના બાહ્ય રૂપ પણ છે. એના અંતરરૂપ છે કામ, ક્રોધ ને લોભ, શુંભ, નિશુંભ અને મહિષાસુર. રામકૃષ્ણે કાલીની ઉપાસના કરી ત્રણેયને જીત્યા, ત્રણેય અસુરોને મારી નાખ્યા, પરમહંસ થયા, જય જયકાર થઈ ગયો. 12ના કયા છે? બસ એવી જ રીતે 12ના છે જે લોકોને શાંતિથી જીવવા નથી દેતા, ગુંડાગીરી કરે છે, અસામાજિકતા કરે, બહેનોને જીવવા નથી દેતા. કોલેજોના 12ને જઈને જોજો, હાઈસ્કૂલના 12ને જઈને જોજો, થોડાક શુંભ નિશુંભો મહિષાસુરો ઉભા જ હશે. તમને ભાગ્યે જ કોઈ કોલેજ એવી હશે, કોઈ હાઈસ્કૂલ એવી હશે કે જ્યાં બહાર પેલા મહિષાસુરોનું જમઘટ ના જામતું હોય. તમારી દીકરીઓ ત્યાં જાય છે, તમારી બહેનો ત્યાં જાય છે, કદી એમની આબરૂનો વિચાર કર્યો? કેટલી બીજલો ભ્રષ્ટ થશે, કેટલા અનર્થો ઉભા થશે. તમે મહિષાસુરને મારી નથી શકતા, તમે શુંભ નિશુંભને તર્જન નથી કરી શકતા,
પછી કાળી આંખ આજો તો શું હોય? મેં સાંજ્યા કાળી ચૌદશ ના આજ્યા અને કોઈ ના ના જાય. મેં સાંજવાનો અર્થ છે તમને દેખાવું જોઈએ કે અસુર કોણ છે, દેવ કોણ છે. જો એ તમને દેખાતું શરૂ થાય તો તમે મેં સાંજી બરાબર છે, અંજન આજ્યું બરાબર છે, તમારી દ્રષ્ટિ ઉઘડી બરાબર છે. પણ લપેડા કર્યા જાય તો રોજ કેમ કે નજર ના લાગી જાય. એટલે શું નજર લાગવા જેવું તો કઈ છે જ નહીં, અને નજર ના લાગી જાય. એટલે કાળી ચૌદશ નું પર્વ આપણને પ્રેરણા આપે છે, આપણી બહેનો આપણી સંપત્તિ સુરક્ષિત રહે, આપણું રાષ્ટ્ર સુરક્ષિત રહે. પેલા ત્રિશુળ વાળી મહિષાસુર મર્દિની વાઘ ઉપર બેઠેલી છે ને, તમારા ઘરમાં ચિત્ર જોજો, એમાંથી પ્રેરણા લેજો. ખાલી અગરબત્તી ફેરવવાનો કોઈ અર્થ નથી, આખી પ્રજા જાગે, આખું ગામ જાગે, આખો મહોલ્લો જાગે. કોની તાકાત છે? સસલા થાવ તો ઘરમાં બેસીને લોકો શિકાર કરી દેશે. તમારું ચામડું છે એના કઈક જાકીટ બનાવશે, કઈ મોજા બનાવશે. કોઈ નહીં, કોઈ કશું જ નહીં. વાઘ થાવ, વાઘ. પછી દિવાળી આવે છે, બસ હવે દીપમાળાઓ પ્રગટાવો, ઘરે ઘર દીવાઓ. અને દીપમાળાઓ તમે જોઈ છે કેટલું મનને આનંદ આપે, પ્રફુલ્લિત કરે, કિલકિલાટ કરી નાખે. દીપમાળા વહેતું પાણી ઝરો ઝરણું અને દીપમાળામાં આપોઆપ ખીલવવાની શક્તિ છે, કિલકિલાટ કરી દે. કેમ? એક માન્યતા એવી છે કે 14 વર્ષનું વન ભોગવીને રામ છે ને, એ રામ આ દિવસે અયોધ્યામાં પાછા આવ્યા હતા અને અયોધ્યાની પ્રજાએ એમના સ્વાગત માટે, એમના આનંદ માટે આ દીપમાળા કરી હતી. ત્યારથી આ દિવાળી ચાલે છે. એક બીજું પણ એની સાથે જોડાયેલી વાત છે, તમને ખબર હોય કે ન હોય, મહર્ષિ દયાનંદ સરસ્વતી. નામ સાંભળ્યું છે? મારી પાસે આ પુસ્તક છે, સૂરજ બુઝાવાનું પાપ. બહુ સુંદર પુસ્તક છે. કોણ વાંચે છે? કોને ફુરસદ છે? ગુજરાતમાં વાંચન બહુ ઓછું છે. તમારા જ એક સપૂતે લખેલું પુસ્તક છે, એટલું સરસ પુસ્તક વાંચવાનું છે. દયાનંદ સરસ્વતીને ઝેર આપનાર રસોયો જગન્નાથ લલચાઈ ગયો અને વેશ્યાએ એમને કહ્યું, એને કહ્યું, લે તું આ દૂધમાં આટલું ઝેર પીવડાવી દેજે. પ્રત્યેક મહાપુરુષને કોઈ ને કોઈ ગ્રહણ પડતું જ હોય છે. જેમ સૂર્યને ગ્રહણ લાગે છે, એમ પ્રત્યેક મહાપુરુષની પાછળ કોઈ ને કોઈ ગ્રહણ હોય છે. ઈસુને એક જુડાસ મળ્યો અને ઈસુને ફાંસીએ ચડાવી દીધો. જગન્નાથ જે પોતાના દીકરા જેવો જેને રાખેલો ઋષિએ, રોજ રસોઈ કરે, જમે ને જમાડે, એ આવડી મોટી સોનામરોની થેલી એના આગળ મૂકી દીધી અને કહ્યું, તું આ દૂધ એમને પીવડાવી દેજે. અને એ લલચાઈ ગયો ને દૂધ પીધો. થોડા જ સમયમાં ખબર પડી, મને ઝેર આ 18મી વાર ઝેર હતું, પહેલી વાર નતું, 18મી વાર. તમે રોજો, તમને જગાડનારાઓને તમે ભૂલી ગયા છો અને તમને ઊંઘાડનારાઓને તમે રોજ પગ ધોઈને પીવો છો. જે તમને ઊંઘાડનારા છે, જે તમારું શોષણ કરનારા છે, એની તમે આરતી ઉતારો છો. અને જે ઝેર પીપીને તમને જગાડવાનું કામ કરતો હતો એને તમે યાદે નથી કરતા. એને ખબર પડી ગઈ કે મને ઝેર આપવામાં આવ્યું છે. બોલાવ્યો, જગન્નાથ ઇધર આવો. વાઘ જેવો ચહેરો ઋષિનો, એનું શરીર કેવું, તાંબા જેવું, ચાક ચાક ચાક. સચ બોલો, ક્યાં પીલાયા હૈ? ધ્રુજવા માંડ્યા, ગલતી હો ગઈ, નન્ની જાનને ઇતની પૂરી કી દી થી, વો આપકો મેને પીલા દીયા. ઋષિ સમજી ગયા, ક્ષમા રૂપમ તપસ્વીનામ, તું પેલા કબાટને ઉઘાડ ને એમાંથી પૈસા લે અને આ જોધપુર સ્ટેટને છોડીને ભાગી જા. જો રાજાને ખબર પડશે તો તારું ચામડું ઉતેડી નાખશે. હું રાજાનો મહેમાન છું અને રાજા તને જીવતો નહીં છોડે. એટલે મને આ ઝેર વધારે પ્રસરે અને લોકોને ખબર પડે એના પહેલા જે સાધન મળે એ સાધનના દ્વારા તું જોધપુર સ્ટેટ છોડીને ભાગી જા. પોતાને ઝેર આપનાર રસોયાને પોતાના પૈસે ભગાડી દીધો. પછી ઋષિ આ દિવાળીના દિવસે, આસો વદ અમાવાસ્યાના દિવસે અજમેરમાં ઋષિએ પ્રાણ છોડ્યા. દિવાળી સાથે આ ઋષિનું પર્વ સંકળાયેલું છે. પછી પેલો જગન્નાથ છે ને, એ પાગલ થઈ ગયો. માણસના ઉપર વંટોળિયા આવતા હોય છે, કામના, ક્રોધના, લોભના. વંટોળિયા ટકતા નથી હોતા, કલાક, બે કલાક, 4 કલાક, 2 દિવસ, 4 દિવસ. વંટોળિયો જયારે જાય ને ત્યારે ભાન થાય.
મેં આ શું કર્યું. અને એ જગન્નાથ રસોયો છે અને પાછલી જિંદગી પ્રાયશ્ચિત કરવા માટે રખડે છે ને ભટકે છે. આ લેખકે પુસ્તકનું નામ રાખ્યું સૂરજ બુઝાવવાનું પાપ. કોઈ દીવા ઓલવવાય તો ઓલવજો, મીણબત્તી ઓલવવી હોય તો ઓલવજો, પણ સૂરજને ના ઓલવજો. જે લાખોને પ્રકાશ આપે છે એ લાખોને પ્રકાશ આપનારને ના ઓલવશો. અને આ જગન્નાથ કહે છે આ લાખોને પ્રકાશ આપનાર ઋષિને મેં ઓલવી નાખ્યો, મારા વિશ્વાસ ઉપર રહ્યા ને મેં એમને ઝેર આપી દીધું. આખી જિંદગી એ રખડી રખડીને રીબઈ રીબઈને માથા કૂટી કૂટીને પછી મરે છે. આ દિવાળી સાથે ઋષિ દયાનંદ સંકળાયેલા છે. આ દિવાળી સાથે મહાવીર સ્વામી સંકળાયેલા છે. કોઈ વાર ઈચ્છા થાય તો બિહારમાં સમેત શિખરજી જજો ને ત્યાં કેટલાય તીર્થંકરો એ પોતાનો સમાધિ પ્રાપ્ત કરી છે. આવું આ પર્વ, એ પર્વ આપણને એક પ્રેરણા આપે છે. તમારા ઘરમાં દીવા કરજો, દીવો કરજો. એક માણસે મને કહ્યું, મને કે આ મારી ઘરવાળી છે તે રોજ ઘરમાં ભગવાન આગળ દીવો કરે છે. હું એને કહું છું એના કરતા એટલું ઘી તું ચાટી જાને અને તું ના ચાટે લાય હું ચાટી જઉં. મને કે મહારાજ એટલું ઘી ચાટી ગયા હોય તો શું શું વાંધો આવે, કેટલો ફાયદો થાય. મેં કહું ગયા જન્મમાં તમે બિલાડીઓ હોવા જોઈએ, ત્યાં લોકોના કોળિયા ચાટ્યા છે એ હજુ તમારી આ ચાટવાની આદત હજુ ગઈ, ઘી બળાતું નથી. એક દીવો પ્રેરણા આપે છે. મારા આશ્રમમાં એક ડોશી રે, વૃદ્ધાશ્રમમાં એક ડોશી રે, બ્રાહ્મણી. તેના કઈ યોગ એવો એનો, મહારાષ્ટ્રની ચિત્તપાવન બ્રાહ્મણી, નાની ઉંમરમાં વિધવા થઈ પૂનામાં. ગુજરાતના મિસ્ત્રીઓ ગયેલા સુથારો કામ કરવા માટે, એમાંના એક સુથારને રસોઈ કરી આપતી. એમાં આમ કરતા કરતા એમનો કંઈક સંબંધ થઈ ગયો, પછી એ આવી ગઈ, અહીંયા આવી ગઈ. પછી સુથારે મરી ગયો, સુથાર દારૂડિયો. તો બધા આપ લક્ષણો હતા એના, પણ એ મરી ગયો અને આ બિચારી એકલી થઈ ગઈ. પછી વૃદ્ધાશ્રમમાં લોકો મૂકી ગયા. બહુ સારી બાઈ, બહુ સારી બાઈ. હું તમને એક બીજી વાત કહું છું, જિંદગીમાં કોઈએ એકાદ નાની મોટી ભૂલ કરી હોય એટલા માત્રથી એના પ્રત્યે આખી જિંદગીનો ધિક્કાર ના કરી બેસતા. પરિસ્થિતિવશ થઈ ગયું, એ નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ. તમારો સમાજ જાગતો હોત તો એને પરણાવી દેવી હતી ને, તો એની ભૂલ ના થાત. વૈધવ્ય પાર કેવી રીતે કરવું? પછી પેલી રસોઈ કરતા કરતા એનાથી થઈ ગયું, જે થયું એ થયું. એ એટલા ઉત્સવો ઉજવે, એટલું આ કરે. એકવાર હું એના રૂમમાં ગયો તો મેં જોયું તો બે દીવા કરેલા, રોજ દીવા કરે. મેં કહ્યું આ બે દીવા કેમ કર્યા? કે એક ભગવાનનો અને એક એમનો. એમનો એટલે સમજ્યા, કોઈ પુરુષે એની પત્ની પાછળ દીવો કરેલો હોય તો હાથ ઊંચો કરજો. એ તો કઈક સારું થયું, કઈક હોય તો જોજો એમ પાછા, એમ ભલામણ કર્યો. આ એક એક ભગવાનનો અને એક એમનો. અને મારા આંખમાં આંસુ આવી જાય. ઓહો, આનો પતિ દારૂડિયો હતો, મારઝૂડ કરતો હતો અને દુઃખી થઈ બધું થયું, તોય રોજ એનો એક દીવો કરે છે. આપણું કલ્ચર છે, આપણી સંસ્કૃતિ છે. અને મારા એક મહાત્મા હતા, નવરાત્રિમાં એમાં બહુ દીવા કરે. તો મને એક બહુ સરસ વાત કહે, મને કે દીવા કરે એના દીવા રે, અને જે દીવા ઓલવે એના તો દીવા પહેલે જ ઓલવી જાય એમ. આપણા દીવા તો રહેવાના, કે અમે તો દીવા કરીએ છીએ. અમે કોઈના દીવા ઓલવ્યા, દીવા ઓલવનારના દીવા ઓલવાતા હોય છે. આપણે દિવાળીનું પર્વ ઉજવીએ છીએ, લોટ ઓફ દીવા 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 દીવા. એટલા માટે ઉજવીએ છીએ કે અમને પ્રકાશ મળે, અમારા મસ્તિષ્કને અમારા જીવનને એક પ્રકાશ મળે, એક પ્રેરણા મળે. અને કાયમ આવા કિલકિલાટ કરતા દીવા ઉજવતા રહીએ. બીજો દિવસ જે આવે છે બેસતું વર્ષ છે. ખબર છે બેસતા વર્ષની શું પ્રેરણા છે? મિલન પર્વ, સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન. એ દિવસે એકબીજાને મળજો. કેમ? 12 મહિનાના કડવાશ ધોવા માટે, મધુરતા વધારવા માટે. એક બીજી વાત, તમે ગમે એટલા સારા હોવ, સાચા હોવ, સાવધાન હોવ, તો પણ તમારા સંબંધોમાં નાની મોટી કડવાશ આવવાની આવવાની ને આવવાની જ. તમારા સંબંધોમાં થોડી ઘણી કડવાશ તો આવવાની જ.
હવે આ થોડી કડવાશ છે એને વધારનારા જો મળી ગયા તો કડવું ઝેર જીવન બનાવી દે, અને એને ઘટાડનારા મળી ગયા તો મીઠું જીવન બનાવી દે. એટલે આપણે આ નિમિત્ત મૂક્યું છે. એક બીજી વાત, કડવાશ આવે જ નહીં એવા કોઈ સંબંધ હોય ખરા? ના હોય. હા, એવા હશે તો કોઈને કોઈ ગમ ખાતું હશે, કોઈને કોઈ ગમ ખાતું હશે. તમે જોજો, સહન શક્તિ હશે. એ સંબંધો જેમ જેમ તમારા ગાઢ સંબંધો થાય, પ્રૌઢ સંબંધો થાય, એમ એમ આ કડવાશની અસર થવાની. અને કડવાશ છે એ કાં તો સંબંધ તોડાવી નાખશે અને કાં તો તમારા સંબંધોને ઝેર ઝેર બનાવી દેશે. સંબંધ તૂટવા સારા, પણ સંબંધને ઝેર જેવા બનાવી દેવું બહુ દુઃખદાયક. પતિ પત્ની છે, છૂટાછેડા નથી લેતા, પણ રોજ કડવી વેલ ઘૂંટે રાખે છે, રોજ કડવાશ કડવાશ કડવાશ. એમ કેમ મારા ઓળખી ગયા? પેલા રૂમમાં રખવી જાય, પેલા રૂમમાં મોટો બંગલો છે, વર્ષોથી છે. મેં કોઈ એના કરતા છૂટાછેડા લો ને, બહાર આવ્યો એના રસ્તે, તમે એના રસ્તે, કે ના છૂટાછેડા નહીં લેવાના. અમારે તો નિર્ણય કર્યો છે કે જીવીએ ત્યાં સુધી મારે એનું લોહી પીવાનું ને એ મારું લોહી પીવાનું. અમારું આ વ્રત છે, અમે એકબીજાનું લોહી પી પછી મરશું. આ કડવા સંબંધો છે, એના એના ત્રાસ જેવો કોઈ ત્રાસ નથી. એને મધુર કેવી રીતે કરવા? થઈ શકે છે. અને તમને કહું, કડવાશમાંથી ઔષધ થાય. એટલે બેસતું વર્ષ એટલા માટે કર્યું કે સામે ચાલીને એના ઘેર જાઓ, અને જે ઘેર આવે એને મીઠું મોઢું કરાવો. ઘણા લોકોને કુટે હોય છે, મારા આશ્રમમાં ઘણા કાગળો આવે, આ દિવાળી કરવા અમારે તમારા આશ્રમમાં આવવું છે. એટલે હું એને લખું કે દિવાળી ઘેર જ કરવાની. કોઈના આશ્રમમાં જઈને દિવાળી કરવાની હોય, આ લોકો કોણ કોણ ભાગે ખરા? કે આ કંઈક રાંધવું પડે, કંઈક ખવડાવવું પડે, કોઈને કંઈક આપવું પડે. એ એના કરતા જાઓ ને કોઈ આશ્રમમાં, 5-7 દાડા 10 દાડા શાંતિથી જેમ હોટલમાં રહેતા હોય એમ રહેવાનું, અને ચાલતી વખતે 21 જે કઈ કઈ કોઈ કઈ ફી તો છે નહીં, કરાય તો વાહ વાહ, ના કરાયું તો. આવા લોકો છે, આ બુઝદિલ માણસો છે, બુઝદિલ માણસો છે, જે સારા ઉત્સવોને પણ ઘરમાં રહીને ઉજવી શકતા. અરે આજ બેસતું વરસ છે, મારું બારણું ઉગાડું હોવું જોઈએ, અને હું કોઈના ઘેર જઉં ને મારા મિત્રો કોઈના ઘેર આવે, અને જે ના આવતો હોય એના ત્યાં તો ખાસ જવાનું. આ મિલન પર્વ છે. કડવાશ ધોઈ નાખો, કડવાશ ધોઈ નાખો, મીઠું મઢું કરો, કરાવો. કેટલું મોટું પરિવર્તન આવતું હોય છે. બે સારા માણસો પણ ગેરસમજની કડવાશ થઈ હોય તો દુશ્મનો થઈ જાય. એક એક કડવાશ દૂર કરી દો, પાછા બે મિત્રો થઈ જાય. મુશ્કેલી એ હોય છે કે બાપ દીકરાના ત્યાં નથી જતો, દીકરો બાપના ત્યાં નથી જતો. થોડા દિવસ પહેલા એક માણસ આવ્યા મારે ત્યાં, મને કે તમારા વૃદ્ધાશ્રમમાં મને રાખશો? તમે કહો રાખું, પણ પહેલા બધું પૂછું છું કે તમે કેમ વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા? તમારા દીકરા છે? મને કે છે. કમાતા છે? મને કે સારામાં સારું કમાય છે. દીકરાની બધું છે તો પછી કેમ વૃદ્ધાશ્રમમાં આવો છો? મને કે ના પૂછો બાપજી, આ ગઢપણમાં હવે હું શું કહું? મેં કહું કહો તો ખરા. મને કે બેસતા વર્ષનો દિવસ અને હું મેળા ઉપર રહું, છોકરો નીચે રહે, મારું જ બનાવેલું ઘર, પણ હું મેળા ઉપર જમવાના ટાઈમે નીચે જઉં, તો હું ખુરશી નાખીને સવારથી 11 વાગ્યા સુધી મારા છોકરાની રાહ જોઈને બેસી રહ્યો કે હમણાં છોકરો આવશે, એની વહુ આવશે, છોકરા આવશે, પગે લાગશે, અને હું હરખના આશીર્વાદ આપીશ. પણ એ ના આવ્યો. અહીં ગયો, અહીં ગયો, અહીં ગયો, અહીં ગયો, બધાને બોલાવ્યો, ખાધું પીધું બધું કર્યું, પણ 11 વાગ્યા સુધી હું એકલો એમને એમ બેસી રહ્યો, અને મારી આંખમાં બોર બોર જેવા આંસુ. એ મરી ગઈ અને મારું જીવન મારતી ગઈ. એમ એ એટલે સમજ્યા, પુરુષ છે વિધુરપણાને નથી પચાવી શકતો, સ્ત્રી વૈધવ્યને પાર કરી જશે. સ્ત્રી વિધવા થશે ને તો 5-25 વર્ષ એને કાઢવા હશે તો એ કાઢી નાખશે, પણ પુરુષ વિધુરપણાને નહીં પચાવી શકે. કેમ? એ સ્ત્રીને આધીન છે. એનું દાંતણ, એનું ધોતિયું, એનો ટુવાલ, એનો ચા, એનો નાસ્તો, એનું ખાવાનું, એનું પથારી બધું પેલી સ્ત્રી કરી આપે છે. અને ભાઈ શું કરે છે? ભાઈ ખાલી રૂઆબ કરે છે. જયારે જુઓ ત્યારે રૂઆબ કરે છે. કરો હવે રૂઆબ કરો, પછી મરી જાય ને ત્યારે પછી પોકે ને પોકે, અરે રે તું ગઈ ને મને મારતી ગઈ, હવે હવે રડો, હવે આખી જિંદગી રડો. પુરુષ તો સ્ત્રીને આધીન હોય છે.
હવે પેલી વહુઓ નથી કોઈ દાતણ આપતી, નથી કોઈ ધોતિયું હરખું ધોઈ આપતી, નથી કોઈ ટુવાલ આપતી. આવા એક દેવડ એક દોહા મળેલા, બહુ રડ્યા બહુ રડ્યા. મેં કોઈ તારે વહુઓને કહેતા હોય તો મને, કે વહુઓ ઉઠતી જ નથી. અને એક વહુએ તો મને એટલે સુધી કહ્યું કે બાપુજી જો ગડપણમાં સુખી થવું હોય તો ગાંધીજીનો ધર્મ અપનાવો. ગાંધીજીનો ધર્મ એટલે સમજે ને, જાતે ધોતિયું ધોઈ લો, જાતે ચા બનાવી લો, બધું જાતે કરી લો, અમારી આશા રાખો. મેં કહું પછી શું કર્યું? અને કે હું શું કરું? મેં કહું હવે એ ભગવાન પાઠ ભણાવો છે તો હું તમને ગુરુ વિદ્યા આપું. અને કે શું પાઠ ભણાવવાનો હતો? મેં કહ્યું જે વહુઓ તમને ટાઈમસર ચા નથી આપતી, તમારું ધોતિયું નથી ધોતી, તમને તમારી સેવા નથી કરતી, એની માટે કરોડોની મિલકત મૂકીને મરવું છે? મરવું જ પડે ને, બીજું શું? મેં કહ્યું ના, પેલી મરનારી છે ને એ મરનારીના નામે એક સંસ્થા ઉભી કરો, એક ટ્રસ્ટ ઉભું કરો, એનો મોટો ફોટો મૂકો અને રોજ અગરબત્તી કરી આવો. કે જીવતા જીવતા તો હું તને સમજી શક્યો, પણ હવે મર્યા પછી હું તને સમજી શક્યો છું, એના નામે એક સંસ્થા ઉભી કરો. મને કે આ વાત તો સાચી કરી છે, આ મિલન પર્વ છે, બેસતું વર્ષ છે એ મિલન પર્વ છે, એકબીજાને મળજો. જરાક મન ખાટા થયા હોય તેને વધારે ખાટા ના કરશો, સામે ચાલીને મળજો, ખાજો, ખવડાવજો, આનંદમાં કિલકિલાટમાં દિવસ કાઢજો. 11 વાગ્યા સુધી કોઈ ના આવ્યું, પછી હું નીચે જમવા ગયો, મારું મન જમવામાં નહીં. મેં મારા દીકરાને કહ્યું બેટા તું આજ બેસતા વર્ષના દિવસે મને મળવા ના આવ્યો? મને કે ઘરમાં ઘરમાં શું મળવું હતું? તમે અહીં આવવાના જ હતા ને, ઘરમાં ઘરમાં શું મળવું હતું? મને થયું કે હવે મારે કોઈ વૃદ્ધાશ્રમમાં જઈને રહેવું, પોતાના સ્વજનના આશ્રિત ના થવું, કોઈ બીજાના ગેરના આશ્રિત થવું, પણ સ્વજનના આશ્રિત થવું એ ટોણો મારશે તમને કાયમ. બાકી કોઈ અજાણ્યા માણસના આશ્રિત થવું, પણ સ્વજનના આશ્રિત ના થવું, એ તો તમને જિંદગી પર બધું કે કરશે. એનો બીજો દિવસ ભાઈ બીજનો દિવસ છે. આપણી સંસ્કૃતિમાં અને દુનિયાની સંસ્કૃતિમાં એક પાયાનો ફરક છે. ઇંગ્લેન્ડ અમેરિકા જાઓ, ભગીની કલ્ચર છે જ નહીં, લેડીઝ એન્ડ જેન્ટલમેન છે, અહીંયા ભાઈઓ ને બહેનો છે. આપણે ભાઈઓ ને બહેનો કહીએ છીએ, ત્યાં લેડીઝ છે, જેન્ટલમેન છે, સિસ્ટર નથી. અને અહીંયા આપણે વાત વાતમાં બહેનો કહીને બોલાવીએ છીએ. ત્રણ સ્ત્રીઓ મહત્વની છે, માતા, પત્ની અને બહેન. માતા માતૃદેવો ભવ, પત્ની તો અર્ધાંગીની આખી જિંદગીની છે, પણ જે બહેને ઘરમાં તમને ઉછેર્યા એ મોટી હતી, તમે નાના હતા, તમને હાલા ગાયા, તમારા હાલરડા ગાયા, વીરો 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 તેડીને ફરે, કોઈ કોઈ કઈક તારા ભાઈને લઈ જઈશ તો રડવા બેસે, અને આ ભાઈ એવો ને એના ભાગનું ખોંચવીને ખાઈ જાય, પોતાનું તો ખાઈ જાય પણ પેલી બહેનના ભાગનું હોય તો. અને એ બહેન એવી કે પોતાનો ભાગ ભાઈને આપી દે. હવે એ બહેન 12-15-20 વર્ષ સુધી ઘરમાં રહી, પારકા ઘેરે ગઈ. સંસ્કૃતિ છે, પારકા ઘેર મોકલવી જ પડે. આપણે એની મિલકતમાં ભાગ નથી આપતા, કાયદો ગમે તે હોય એને ભાગ નથી આપતા. આ પારકા ઘેર એટલે ગઈ, એટલે ગઈ નહીં, એમાંથી સંસ્કૃતિ રચાઈ. એ બેન ભૂલાવી ના જોઈએ. અને બેન પારકા ઘેર મોકલી તો ખરી, એ કસાઈનું ઘર તો નથી ને. ઘણી વાર એવું બને કે માણસ સોના જેવા દેખાય. ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ ત્વમેવ સર્વમ.